ચાલો મિત્રો પ્રકરણ 1 ના એમસીક્યુ નંબર 8 ની રકમ ધ્યાનથી વાંચો મિત્રો આપણને બેટ પર લાગતો બળ શોધવાનું કીધું છે બરાબર એને કેપિટલ એફ સંજ્ઞા આપીએ ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર બેટ પર લાગતો બળ એટલે બેટના વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય બરાબર મિત્રો બેટના વેગમાનમાં થતો ફેરફાર એટલે બેટનું અંતિમ વેગમાન માઇનસ બેટનું પ્રારંભિક વેગમાન ભાગ્યા બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય બરાબર અહીંયા મિત્રો રકમમાં બેટનો અંતિમ વેગ એમણે આપવો પડે એમણે આપ્યો નથી તો બેટનો અંતિમ વેગ તમે શૂન્ય લઈ લેજો બેટનો અંતિમ વેગ શૂન્ય લેશો એટલે કે બોલ સાથે અથડામણ થયા પછી બેટ જો સ્થિર થઈ જતું હોય તો એનો અંતિમ વેગ શૂન્ય થાય માટે અંતિમ વેગમાન પણ શૂન્ય થાય તો અંતિમ વેગમાન શૂન્ય છે માઇનસ પ્રારંભિક વેગમાન એટલે દળ ગુણ્યા પ્રારંભિક વેગ ભાગ્યા તે માટે લાગતો સમય ચલો બેટનું દળ કેટલું આપ્યું 6 કિલોગ્રામ અને વેગ આપેલો છે 60 કિલોમીટર પ્રતિ કલાક મિત્રો યાદ છે ને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવા માટે ગુણ્યા 5 ભાગ્યા 18 બરાબર અને બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય 0.1 સેકન્ડ મિત્રો આમાંથી જવાબ મળશે માઇનસ 1000 ન્યૂટન આ જવાબ ઓપ્શનમાં આપ્યો નથી તો મિત્રો આવું થાય ત્યારે તમારે શું કરવાનું આનાથી સૌથી નજીકનો જે જવાબ આનાથી સૌથી નજીકનો જે જવાબ ઓપ્શનમાં દેખાય એ અંતિમ જવાબ તરીકે લખવાનો બરાબર અત્યારે જવાબ આવે છે માઇનસ 1000 ન્યૂટન બરાબર હવે દાખલા નંબર એમસીક્યુ નંબર 9ની રકમ છો એમસીક્યુ નંબર 9 અહીંયા 10 માળના મકાનની વાત કરી છે દરેક માળની ઊંચાઈ સમાન છે ધારી લો 1 એકમ દરેક માળની સમાન ઊંચાઈ 1 એકમ બરાબર હવે મિત્રો એ મકાનની અગાસી પરથી એક પછી એક 4 પથ્થરો છોડી દેવામાં આવે છે બરાબર આપેલા સમયને અંતે પહેલો પથ્થર 8મા માળે આવે છે બીજો પથ્થર 6ઠ્ઠા માળે ત્રીજો પથ્થર ત્રીજા માળે અને ચોથો પથ્થર પહેલા માળે આવે છે તો હવે મિત્રો એ સમયને અંતે આ ચારે ચાર પથ્થરોથી બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની જમીનથી ઊંચાઈ કેટલી આપણે શોધી કાઢીએ બરાબર મિત્રો ભલે પથ્થરોને અગાસીની ટોચ પરથી છોડી દેવામાં આવ્યા હોય પણ આપણે પહેલો બીજો ત્રીજો એ માળ ક્યાંથી ગણીએ છીએ જમીનથી બરાબર તો આપણે ઊંચાઈઓ ક્યાંથી માપીશું જમીનથી જમીન પર આપણે વિચારીશું ઉગમબિંદુ અને ઉગમબિંદુથી ઉર્ધ્વ દિશામાંની ઊંચાઈ એટલે ધન વાય અક્ષ પરનું અંતર બરાબર અને એવા દ્રવ્યમાન કેન્દ્રનું અંતર આપણે જમીનથી લઈએ વાય સીએમ જેટલું આપેલા સમયને અંતે ચારે ચાર પથ્થરોથી બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું જમીનથી ઉર્ધ્વ દિશામાંનું અંતર આપણે લઈએ વાય સીએમ તો સૂત્રાનુસાર ચાર કણોના બનેલા તંત્ર માટે M1Y1 પ્લસ M2Y2 પ્લસ M3Y3 પ્લસ M4Y4 અપોન M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4 પહેલા પથ્થરનું દળ 500 ગ્રામ અને આપેલા સમયને અંતે એ કયા માળે પહોંચે છે 8મા માળે એટલે જમીનથી એની ઊંચાઈ કેટલા એકમ થાય 8 એકમ એટલે Y1 બરાબર 8 એકમ બીજા પથ્થરનું દળ 400 ગ્રામ બીજો પથ્થર તે સમયને અંતે
જમીનથી કેટલી ઊંચાઈ પર છે એ પહોંચે છે છઠ્ઠા માળે, એટલે જમીનથી એની ઊંચાઈ થશે 6 મીટર. ત્રીજા પથ્થરનું દળ આપ્યું 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ, અને આપેલા સમયના અંતે એ ત્રીજા માળે પહોંચે છે એટલે જમીનથી ઊંચાઈ થશે 3 એકમ. અને છેલ્લા પથ્થરનું દળ આપેલું છે 600 ગ્રામ, અને આપેલા સમયના અંતે તે પહેલા માળે પહોંચે છે અને માટે જમીનથી એની ઊંચાઈ થશે 1 એકમ બરાબર ભાગ્યા. ચલો આ બધા પથ્થરોના દળોનો સરવાળો 500 વત્તા 400 વત્તા 1000 વત્તા 600. મિત્રો અંશમાંથી જે સાદરૂપ આવે છે એ આ રીતે છે, 500 × 8 એટલે 4000, 400 × 6 એટલે 2400, 1000 × 3 એટલે 3000, 600 × 1 એટલે 600, અને છેદમાંનો જે સરવાળો છે એ 2500 એકમ. હવે મિત્રો આ સરવાળાને આટલા વડે ભાગશો તો જવાબ આવે છે YCM બરાબર 4 એકમ મળે છે બરાબર. 4 એકમ એટલે 4 માળની ઊંચાઈ, 4 એકમ એટલે 4 માળની ઊંચાઈ. પણ મિત્રો માળનો ક્રમ આપણે ક્યાંથી આપીએ છીએ, જમીનથી, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ બરાબર. તો આ રીતે દ્રવ્યમાન કેન્દ્ર જમીનથી કયા માળે આવેલું છે, ચોથા માળે. મેં લખ્યું દ્રવ્યમાન કેન્દ્ર જમીનથી ચોથા માળે બરાબર છે. અને જો કદાચ પરીક્ષામાં અગાસીથી પૂછે તો કુલ કેટલા માળ છે, 10 માળ, એટલે જમીનથી ચોથા માળે તો અગાસીથી છઠ્ઠા માળે એટલે 6 માળ નીચે, અગાસીથી 6 માળ નીચે, જમીનથી 4 માળ ઉપર બરાબર. સરસ. હવે નંબર 10ની રકમ ધ્યાનથી વાંચો. પાંચી રકમ છ. આપણને એક સમતલીય પદાર્થ આપેલો છે, માનો કે કોઈ ધાતુનું પતરું છે અને એમાં ઘનતા બધે સમાન છે, એનો આકાર આવો છે બરાબર. હવે આ જે આકાર છે એનો આ છેડો અથવા બિંદુ ઉગમ બિંદુ પર છે, અને આની અંદર એક સરખા એવા 1 2 3 4 5 અને 6 ચોરસ વિચારી શકાય છે જે એક સરખા છે. જો બધી રીતે એ ચોરસો એક સરખા હોય તો દરેકનું દળ સમાન થાય, માની લો કે એમ જેટલું, સ્મોલ એમ જેટલું. ચલો મિત્રો આપણે એક કામ કરીએ, આટલો જે ભાગ છે બરાબર એને પહેલા પદાર્થ તરીકે લઈએ બરાબર છે. એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એટલે સદિશ R1. આટલો જે ભાગ છે એને બીજા પદાર્થ તરીકે લઈએ, અને એના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશને કહીએ સદિશ R2. અને આટલો જે ભાગ છે એને ત્રીજા પદાર્થ તરીકે લઈએ, એના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ સદિશ R3 લઈએ બરાબર. મિત્રો દરેકે દરેક જે ચોરસ છે ને એની સાઇઝ કેટલી છે, 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર સાઇઝના એક સરખા ચોરસ આપણી પાસે છે. હવે પહેલા પદાર્થની વાત કરીએ તો એમાં 2 ચોરસ છે, એક આ છે અને બીજું આ છે બરાબર. એટલે એનું દળ આપણે લઈશું 2m, એક ચોરસનું દળ તો m, તો એવા 2 ચોરસ પ્લેટનું દળ 2m થાય. પછી આનું દળ કેટલું થશે મિત્રો, માત્ર m, અને આનું જે દળ થશે તે બોલો 1 2 અને 3 એટલે 3m બરાબર. હવે મિત્રો આ જે લંબચોરસ પ્લેટ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર પર હોય, અને એ ભૌમિતિક કેન્દ્ર આ જે 2 વિકર્ણો તમને મળશે, 2 વિકર્ણોના સામાન્ય છેદન બિંદુ પર મળે, અને એનો XM જોઈ શકાય છે મિત્રો 10 સેન્ટીમીટર છે, અને YM 0 અને 10ની બરાબર વચ્ચે આવશે એટલે 5, 0 અને 10ની વચ્ચે એટલે 5, એટલે 10.5 સેન્ટીમીટર. પછી આ જે બીજી ચોરસ પ્લેટ છે આ બરાબર, એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવશે, એના માટે XM એ 0 અને 10ની વચ્ચે થશે, બોલો 0 અને 10ની વચ્ચે એટલે કે 5, અને એનો YM 10 અને 20ની વચ્ચે થાય એટલે કે 15 સેન્ટીમીટર બરાબર. ત્રીજો ચોરસ પ્લેટ
ત્રીજી લંબચોરસ પ્લેટા છે, ત્રીજી લંબચોરસ પ્લેટા છે બરાબર, અને એનું દ્રવ્યમાન કેન્દ્ર એ એના ભૌમિતિક કેન્દ્ર પર હોય અને એનું ભૌમિતિક કેન્દ્ર આ બે વિકર્ણોના સામાન્ય છેદન બિંદુ પર હોય, તો બરાબર વચ્ચે અહીંયા મળશે આપણને, અને એનું એક્સિયામ એટલે 10 અને 20ની બરાબર મધ્યબિંદુમાં એટલે કે 15 સેન્ટીમીટર, અને એનો વાયામ 20 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટરની બરાબર મધ્યમાં એટલે કે 25 સેન્ટીમીટર. હવે મિત્રો, તમારી પાસે ત્રણ પદાર્થોના દળ તમને ખબર છે, ત્રણેય પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રના યામો ખબર છે, તો હવે આખા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામો ઉગમ બિંદુને અનુલક્ષીને આપણે શોધવાના છે. શોધી કાઢીએ. સૂત્ર છે સદિશ RCM બરાબર M1 સદિશ R1 પ્લસ M2 સદિશ R2 પ્લસ M3 સદિશ R3 અપોન M1 પ્લસ M2 પ્લસ M3. મિત્રો, M1 એટલે આ પહેલા પદાર્થનું દળ, અને એ થશે બે ચોરસ પ્લેટોનું દળ એટલે M વત્તા M એટલે 2M બરાબર. પછી એના દ્રવ્યમાન કેન્દ્રના યામો સદિશ R1 લખાવજો 10.5 સેન્ટીમીટર, 10.5 સેન્ટીમીટર. પછી M2 એટલે આ બીજી ચોરસ પ્લેટનું દળ અને એ છે સ્મોલ m બરાબર. પછી સદિશ R2 એટલે 5.15 સેન્ટીમીટર, 5.15 સેન્ટીમીટર. M3 એટલે આ ત્રીજી લંબચોરસ પ્લેટનું દળ, એમાં ત્રણ ચોરસ પ્લેટો આવેલી છે એટલે M વત્તા M વત્તા M એટલે 3M એનું દળ થાય, 3M. અને સદિશ R3 એટલે આના યામો, અને આના યામો એટલે 15.25 સેન્ટીમીટર, 15.25 સેન્ટીમીટર. M1ની કિંમત 2M, M2ની કિંમત M, M3ની કિંમત 3M. હવે મિત્રો, સાદુરૂપ આપીએ. M બહાર રાખું છું, 2 × 10 એટલે 20, 2 × 5 એટલે 10, M યથાવત, 5.15 યથાવત. M બહાર રાખું છું, 3 × 15 એટલે 45, 3 × 25 એટલે 75, અને 2M + M એટલે 3M + 3M એટલે 6M. હવે મિત્રો, M કોમન નીકળે બરાબર, નીચેના એમ સાથે કેન્સલ થઈ જાય. 20 + 5 એટલે 25 + 45 એટલે 70, 10 + 15 એટલે 25 + 75 એટલે 100 ભાગ્યા 6. 70 ભાગ્યા 6 કરજો 11.67, 100 ભાગ્યા 6 કરજો 16.67 આટલા સેન્ટીમીટર બરાબર. સારું, હવે મિત્રો સ્વાધ્યાયના દાખલાઓ શરૂ કરીએ છીએ. પહેલા દાખલાની રકમ ધ્યાનથી વાંચો. વાંચી રકમ. મિત્રો, તમને કાર્બન મોનોક્સાઇડ વાયુના અણુની વાત કરી છે, એમાં CO લખીએ છીએ આપણે, એટલે કાર્બનનો એક પરમાણુ છે, ઓક્સિજનનો એક પરમાણુ છે, એ બંને પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર 1.13 × 10⁻¹⁰ મીટર આપેલું છે. તો સરળતા ખાતર આપણે શું કર્યું, 10⁻¹⁰ મીટર એટલે તમે જાણો છો 1 એંગસ્ટ્રોમ, એટલે એ અંતર મેં લઈ લીધું મિત્રો 1.13 એંગસ્ટ્રોમ, એની સંજ્ઞા આપી છે r બરાબર. હવે આ છે મિત્રો કાર્બન એટમ, સી એટમ બરાબર, કાર્બન પરમાણુ. આ છે ઓક્સિજન પરમાણુ બરાબર. કાર્બન કરતાં ઓક્સિજનનો પરમાણુ ભાર તમને વધારે આપેલો છે, એટલે આના કરતાં આ કણ કેવો છે, ભારે, અને ભારે હશે તો દ્રવ્યમાન કેન્દ્ર એનાથી નજીક હશે. બોલો, એનાથી નજીક. માટે આ દ્રવ્યમાન કેન્દ્ર તમે જોઈ શકો છો આનાથી નજીક છે, આનાથી દૂર છે. સારું, બરાબર. કાર્બન પરમાણુના કેન્દ્ર પર આપણે યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ વિચારીએ, અને આ જમણી બાજુની અક્ષને ધન એક્સ અક્ષ તરીકે લઈએ. મિત્રો, આપેલા કણો જો એક્સ અક્ષ પર હોય તો દ્રવ્યમાન કેન્દ્ર પણ એક્સ અક્ષ પર જ હોય. સારું, હવે આ દ્રવ્યમાન કેન્દ્રનું આ ઉગમ બિંદુથી અંતર આપણે લઈએ RCM, જે આપણે શોધવાનું છે. પહેલો કણ અહીંયા આવેલો છે ઉગમ બિંદુએ, બીજો કણ અહીંયા આવેલો છે. ચલો, પહેલા કણનો સ્થાન સદિશ એટલે સદિશ R1,
એટલે ઉગમ બિંદુનો અહીં આંબો થશે 0.0. પછી બીજા ગણનો સાંસદિશ, સદિશ આર ટુ લઈએ બરાબર, તો એ સદિશ આર ટુ કેટલા થાય? તો કે જેનો એક્સિયામ આટલો થાય, એટલે કે 1.13 એંગસ્ટ્રોમ, કોમા જે બિંદુ એક્સ અક્ષ પર હોય એના માટે વાયામ શૂન્ય થાય, એટલે 1.13.0 આટલા એંગસ્ટ્રોમ. ચલો પહેલા ગણનો સાંસદિશ, બીજા ગણનો સાંસદિશ બંને ખબર છે. હવે કિંમત મૂકીએ. દ્રવ્યમાન કેન્દ્રના સાંસદિશનું સૂત્ર યાદ કરો, સદિશ આરસીએમ બરાબર M1 સદિશ R1 પ્લસ M2 સદિશ R2 અપોન M1 પ્લસ M2, બે કણોના બનેલા તંત્ર માટે. એમાં M1 શું છે? કાર્બન પરમાણુનું દળ, બરાબર છે મિત્રો. એક પરમાણુનું દળ જો પરમાણુ ભાર પરથી શોધવાનું થાય તો એકદમ સિમ્પલ સૂત્ર છે, પરમાણુ ભાર ભાગ્યા એવોગેડ્રો અંક. પરમાણુ ભાર ભાગ્યા એવોગેડ્રો અંક એ તમને આપશે એક પરમાણુનું દળ. તો ચાલો આના પરથી કાર્બન પરમાણુનું એટલે કે પહેલા પરમાણુ દળ M1 લખીએ. તો કાર્બન પરમાણુનો પરમાણુ ભાર તમને આપેલો છે 12 ગ્રામ પ્રતિ મોલ ભાગ્યા એવોગેડ્રો અંક યથાવત, બરાબર. પછી બીજો પરમાણુ એટલે ઓક્સિજન પરમાણુ, એનું દળ લઈએ M2. ઓક્સિજનનો પરમાણુ ભાર 16 ગ્રામ પ્રતિ મોલ, અને ઓક્સિજનનો પરમાણુ ભાર લખ્યા પછી ભાગ્યા શું કરવાનું છે? એવોગેડ્રો અંક. મિત્રો એવોગેડ્રો અંકની કિંમત લખવાની કોઈ જરૂર નથી, એટલે એને યથાવત રહેવા દેજો, એને યથાવત, બરાબર. હવે કિંમતો લખાવો, M1ની કિંમત લખાવો. કાર્બનના એક પરમાણુનું દળ 12/NA, બોલો 12/NA. સદિશ R1 લખાવજો 0.0. M2 લખાવો, M2 એટલે ઓક્સિજનના એક પરમાણુનું દળ 16/NA, 16/NA. સદિશ R2 લખાવો, સદિશ R2 છે 1.13.0. અને ભાગ્યા M1ની કિંમત 12/NA, M2ની કિંમત 16/NA. હવે મિત્રો 1/NA સાઈડમાં રાખીએ, 1/NA સાઈડમાં. 12×0 એટલે 0, 12×0 એટલે 0. પછી 1/NA સાઈડમાં રાખો, 16×1.13 કરજો, એ આવશે 18.08, અને 16×0 એટલે 0, બરાબર. અને ભાગ્યા 1/NA સાઈડમાં રાખશો તો 12/16, 1/NA સાઈડમાં કૌંસમાં 12/16. હવે મિત્રો ઉપરથી 1/NA કોમન નીકળે, નીચેના 1/NA સાથે કેન્સલ થઈ જાય, અને હવે એક્સિયામનો સરળો બોલો, 0/18.08 એટલે 18.08, 0/0 એટલે 0, 12/16 એટલે 28. ધીસ અપન 28 કરશો, જવાબ આવશે 0.6457, અને 0/28 એટલે 0, બરાબર, આટલા એંગસ્ટ્રોમ. મિત્રો આ કિંમત તમે એંગસ્ટ્રોમમાં લીધેલી, માટે જવાબમાં એકમ લખજો એંગસ્ટ્રોમ. જો આ કિંમત મીટરમાં રાખી હોત તો છેલ્લે જવાબમાં એકમ શું લખવો પડ્યો હોત? મીટર. અને આમાંથી જ મીટરમાં જવું હોય તો એંગસ્ટ્રોમને બદલે × 10⁻¹⁰ મીટર લખવાના, × 10⁻¹⁰ મીટર, બરાબર. તો આનો અર્થ એવો થાય કે પ્રસ્તુત તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કાર્બન અને ઓક્સિજન પરમાણુઓના કેન્દ્રોને જોડતા રેખાખંડ પર કાર્બન પરમાણુના કેન્દ્રથી 0.6457 એંગસ્ટ્રોમ જેટલા અંતરે આવેલું હશે. ફરી એકવાર, પ્રસ્તુત તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કાર્બન અને ઓક્સિજન પરમાણુના કેન્દ્રોને જોડતા રેખાખંડ પર કાર્બન પરમાણુના કેન્દ્રથી બોલો 0.6457 એંગસ્ટ્રોમ જેટલા અંતરે આવેલું હશે, બરાબર. નંબર 2ની રકમ ધ્યાનથી વાંચો મિત્રો. પાંચી રકમ, ચાલો. બહુ જ સરળ દાખલો છે. તમને 3 કણોના દળ આપેલા છે, તેમના વેગ સદિશોના ઘટકો આપેલા છે, અને સમગ્ર તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધવાનું કીધું છે. ચાલો મિત્રો, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સદિશ VCM બરાબર M1 સદિશ V1 પ્લસ M2 સદિશ V2 પ્લસ M3 સદિશ V3
અપોન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી. કારણ કે તંત્ર ત્રણ જ કણોનું બનેલું છે, બરાબર. ચાલો પહેલાં કણનું દળ કેટલું આપ્યું? એક કિલોગ્રામ. પહેલાં કણનો વેગ સદિશ આપ્યો છે 1.2.3 મીટર પર સેકન્ડ. બીજા કણનું દળ 2 કિલોગ્રામ. બીજા કણના વેગ સદિશના 3 ઘટકો 3.4.5 મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજા કણનું દળ 3 કિલોગ્રામ. ત્રીજા કણનો વેગ 6.7.8 મીટર પર સેકન્ડ. એમ વન એમ ટુ એમ થ્રીના મૂલ્યો અનુક્રમે 1, 2 અને 3 કિલોગ્રામ. હવે મિત્રો અંદર 1 વડે ગુણી કાઢો એટલે 1.2.3, 2 3 6, 2 4 8, 2 5 10, 3 6 18, 3 7 21, 3 8 24, 3 2 5 ને 1 6. મિત્રો એક્સ યામાનું સરળો બોલો જોઈએ. 6 ને 1 7, 7 ને 18 25, પછી 2 વત્તા 8 એટલે 10 વત્તા 21 એટલે 31, 3 વત્તા 10 એટલે 13 વત્તા 24 એટલે 37 ભાગ્યા 6. મિત્રો છેદ છૂટા પાડી દો, 25 ભાગ્યા 6 એટલે 4.167, 31 ભાગ્યા 6 એટલે 5.167, 37 ભાગ્યા 6 એટલે 6.167 આટલા મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. સારું મિત્રો, આ જ રીતે કદાચ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ પૂછે, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, તો એ વખતે 3 3 કણોના પ્રવેગ એમને આપવા પડે. તો એ વખતે સૂત્ર શું લખવાનું છે? જ્યાં વી દેખાય છે ત્યાં એ લખવાનું, વીને બદલે એ. એટલે સદિશ એ સી એમ બરાબર એમ વન સદિશ એ વન પ્લસ એમ ટુ સદિશ એ ટુ પ્લસ એમ થ્રી સદિશ એ થ્રી અપોન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી. ટૂંકમાં એ વખતે સદિશ એ વન સદિશ એ ટુ સદિશ એ થ્રી આપવા પડે, તો સદિશ એ સી એમ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળી જાય. નંબર 3ની રકમ વાંચો. પાંચી રકમ. ચાલો આપણે એક કામ કરીએ, કારને પદાર્થ નંબર 1 તરીકે અને ટ્રકને પદાર્થ નંબર 2 તરીકે લઈએ. ટ્રાફિક સિગ્નલ આગળ કાર સ્થિર ઊભી છે, બરાબર, અને સિગ્નલ ઓન થાય એટલે એ કાર પ્રવેગી ગતિ શરૂ કરે છે. ચલો મિત્રો, અચળ પ્રવેગી સુરેખ ગતિનું બીજું સમીકરણ ડી બરાબર વી ઝીરો ટી પ્લસ 1/2 AT² મિત્રો, પહેલા પદાર્થ એક આપેલું અંતર એટલે ડીને બદલે ડી વન લખ્યા. આ છે પહેલા પદાર્થનો એટલે કે કારનો પ્રારંભિક વેગ. પ્રારંભિક અવસ્થામાં કાર સ્થિર ઊભી હતી માટે પ્રારંભિક વેગ 0. સમય એમણે આપેલો છે 3 સેકન્ડ, 1/2 યથાવત. કારનો પ્રવેગ આપ્યો છે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય આપ્યો 3 સેકન્ડ. હવે મિત્રો આ 0 થશે, પછી 3 નો વર્ગ 9, 9 ચોકુ 36 ભાગ્યા એટલે 18 મીટર. પછી એ જ 3 સેકન્ડ અંતે કારનો વેગ કેટલો? તો ધારી લો કે વી વન જેટલો. અચળ પ્રવેગી સુરેખ ગતિનું પહેલું સમીકરણ વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી. તો વી વન બરાબર વી ઝીરો પ્લસ એ ઇન્ટુ ટી. કાર પ્રારંભમાં સ્થિર ઊભી હતી માટે પ્રારંભિક વેગ 0. પછી જે પ્રવેગ છે કારનો એ આપેલો છે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય આપ્યો 3 સેકન્ડ. તો આ થાય 4 × 12 વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. પછી ટ્રક માટે વાત કરીએ તો મિત્રો ટ્રકનો વેગ અચળ છે, બરાબર. એટલે સિગ્નલ ઓન થાય છે ત્યારે પણ, એના પહેલાં પણ અને એના પછી પણ ટ્રકનો વેગ કેવો રહે છે? અચળ. તો જ્યારે વેગ અચળ હોય ત્યારે કપાયેલું અંતર એટલે બીજું કાંઈ નહીં, વેગ ગુણ્યા સમય. વેગ ગુણ્યા સમય, અચળ વેગ ગુણ્યા સમય. અચળ વેગ ટ્રકનો આપેલો છે 8 મીટર પર સેકન્ડ. સમય આપે છે 3 સેકન્ડ, 8 × 24 મીટર. તો ટ્રક વડે કપાયેલું અંતર 24 મીટર. હવે 3 સેકન્ડને અંતે સમગ્ર તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું ટ્રાફિક સિગ્નલથી અંતર એ આપણે લઈએ DCM, બરાબર, ડિસ્ટન્સ ઓફ સેન્ટર ઓફ માસ. દ્રવ્યમાન કેન્દ્રનું ટ્રાફિક સિગ્નલથી અંતર, તો મિત્રો એ થશે એમ વન ડી વન પ્લસ એમ ટુ ડી ટુ અપોન એમ વન પ્લસ એમ ટુ. ચલો કારનું દળ બોલો 1000 કિલોગ્રામ.
કાર વડે કપાયેલું અંતર D1 આપણે શોધી કાઢ્યું 18 મીટર. પછી ટ્રકનું દળ છે 2000 કિલોગ્રામ. ટ્રક વડે કપાયેલું અંતર, બોલો, ટ્રક વડે કપાયેલું અંતર 24 મીટર, બરાબર. કારનું દળ 1000 કિલોગ્રામ, ટ્રકનું દળ 2000 કિલોગ્રામ. આમાંથી જવાબ આવે છે 22 મીટર. એટલે દ્રવ્યમાન કેન્દ્રનું ટ્રાફિક સિગ્નલથી અંતર કેટલા મીટર? 22 મીટર. પછી 3 સેકન્ડ અંતે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ માગી છે, તો એનું સૂત્ર છે VCM બરાબર M1V1 + M2V2 / M1 + M2. મિત્રો, અત્યારે કાર અને ટ્રક બંને એક જ દિશામાં ગતિ કરે છે. જ્યારે જ્યારે સદિશો એક જ દિશામાં હોય, અદિશનીમાં પણ ગણતરી કરી શકાય. એટલે ક્યાંય સદિશ લખવાની જરૂર નથી, બધે અદિશ સ્વરૂપે સમીકરણ લખેલું છે. મિત્રો, કિંમતો મૂકાવો. M1 એટલે કારનું દળ 1000 કિલોગ્રામ, V1 એટલે 3 સેકન્ડ અંતે કારનો વેગ, એ આપણને મળી ગયો છે 12 મીટર પર સેકન્ડ, બરાબર. પછી M2 એટલે ટ્રકનું દળ 2000 કિલોગ્રામ, અને V2 એટલે ટ્રકનો વેગ તો કેવો છે, અચળ, કેટલો આપેલો છે, 8 મીટર પર સેકન્ડ. M1 એટલે કારનું દળ 1000 કિલોગ્રામ, M2 એટલે ટ્રકનું દળ 2000 કિલોગ્રામ. મિત્રો, આમાંથી જવાબ આવે છે 28,000 / 3000, છેલ્લે જવાબ આવશે 28/3, એટલે કે 9.33 મીટર પર સેકન્ડ, બરાબર. ચલો હવે નંબર 4ની રકમ ધ્યાનથી વાંચો, ખાસો લાંબો દાખલો છે, રકમ 2 થી 3 વાર ધ્યાનથી વાંચો. એક સમક્ષિતિજ સપાટી ધ્યાનમાં લો. એ સમક્ષિતિજ સપાટી પર ઉગમ બિંદુ અહીંયા વિચારો, જ્યાં રોટલી મૂકેલી છે, બરાબર. પછી જમણી બાજુની અક્ષ એટલે ધન એક્સ અક્ષ, ડાબી તરફની અક્ષ એટલે ઋણ એક્સ અક્ષ. 40 કિલોગ્રામ દળ ધરાવતો એક કૂતરો T=0 સમયે રોટલીથી એટલે કે ઉગમ બિંદુથી ડાબી તરફ 15 મીટર અંતરે આવેલો છે. પછી 20 કિલોગ્રામ દળ ધરાવતી બિલાડી T=0 સમયે ઉગમ બિંદુથી જમણી તરફ 15 મીટર અંતરે આવેલી છે. હવે મિત્રો, રકમમાં શું કીધું છે આપણને, કે આ કૂતરો અને બિલાડી આ રોટલી તરફ દોડવા લાગે છે, બરાબર. એવી રીતે બંને દોડે છે જેથી કરીને આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે. જો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેતું હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 0 થાય, બરાબર. સારું મિત્રો, T=0 સમયે આ કૂતરાનો જે એક્સિયમ છે એને X1 કહીએ, જે -15 મીટર થશે, કારણ કે કૂતરો ઋણ એક્સ અક્ષ પર છે. અને એ જ T=0 સમયે બિલાડીનો એક્સિયમ આપણે X2 લઈએ, એ થશે +15 મીટર, કારણ કે બિલાડી T=0 સમયે ધન એક્સ અક્ષ પર છે. માટે સારું. હવે મિત્રો, T=0 સમયે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કયું, એ સ્થાન શોધવા માટે જો કણો એક્સ અક્ષ પર હોય તો દ્રવ્યમાન કેન્દ્ર પણ એક્સ અક્ષ પર જ હશે. તો XCMનું સૂત્ર યાદ કરીએ, XCM = M1X1 + M2X2 / M1 + M2. મિત્રો, XCM આપણે શોધવાના છે. કૂતરાનું દળ લખાવજો 40 કિલોગ્રામ, T=0 સમયે કૂતરાનો XCM છે -15, M2 એટલે બિલાડીનું દળ 20 કિલોગ્રામ, X2 એટલે T=0 સમયે બિલાડીનો XCM એ છે +15 મીટર.
બિલાડીનું દળ છે મિત્રો 20 કિલોગ્રામ અને કૂતરાનું દળ 40 કિલોગ્રામ. આમાંથી જવાબ મળ્યો -5 મીટર. સારું, એટલે કે 5 મીટર ડાબી તરફ, -5 એટલે ઋણ એક્સ અક્ષ પર. એટલે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુથી અથવા રોટલીથી ડાબી તરફ 5 મીટર અંતરે આવેલું છે. સારું, હવે 2 સેકન્ડ અંતે શું પરિસ્થિતિ થાય છે મિત્રો? દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેશે એટલે એનો એક્સયામ -5 મીટર જેટલો અચળ રહેશે. એક્સયામ -5 મીટર જેટલો અચળ રહેશે. સારું, હવે જોજો 2 સેકન્ડને અંતે દ્રવ્યમાન કેન્દ્રનો એક્સિયમ બદલાતો નથી, એટલે એક્સિયમ યથાવત રાખજો. આ સંજ્ઞામાં કોઈ ફરક કરવાનો નથી. ચલો M1 અને M2 એ દળ પણ અચળ છે, પરંતુ મિત્રો જેમ સમય પસાર થાય એમ કૂતરા અને બિલાડીના એક્સિયમ બદલાય છે. એટલે મેં X1ને બદલે સંજ્ઞા આપી X1 ડેશ, અને બિલાડી માટે X2ને બદલે સંજ્ઞા આપી X2 ડેશ. સારું, હવે મિત્રો કૂતરાનું દળ લખાવો 40 કિલોગ્રામ, અને T=2 સેકન્ડ અંતે કૂતરાનો એક્સિયામ તમને રકમમાં આપેલો છે -12.5 મીટર. જોઈ લો રકમમાં, ચેક કરો છે બરાબર. સારું, પછી M2 એટલે બિલાડીનું દળ 20 કિલોગ્રામ. આ છે 2 સેકન્ડને અંતે બિલાડીનો એક્સિયામ જે આપણે શોધવાનો છે. સારું, હવે આમાંથી મિત્રો અહીંયા ડેશ સંજ્ઞા વાપરી છે આપણે, તો અહીંયા X2 ડેશ લખી નાખું, અને X2 ડેશની કિંમત આપણને મળે છે આમાંથી. XCMની કિંમત પહેલાંના જેટલી જ અચળ લેવાની છે, -5. XCMની કિંમત -5, અને X2 ડેશ આમાંથી મળે છે 10 મીટર. X2 ડેશ કેટલા મળે છે? 10 મીટર. સારું, હવે લઈએ T=2 નહીં પણ 4 સેકન્ડ. તો દ્રવ્યમાં કેન્દ્રનો XCM બદલાતો નથી, એટલે XCM યથાવત. પરંતુ મિત્રો કૂતરો અને બિલાડી સતત ગતિ કરે છે એટલે એમને XCM બદલાય છે. બોલો X1 ડેશને બદલે X1 ડબલ ડેશ, X2 ડેશને બદલે X2 ડબલ ડેશ, ભાગ્યા M1+M2 યથાવત. ચલો XCMની કિંમત -5 મીટર જેટલી અચળ, પછી M1 એટલે કૂતરાનું દળ 40 કિલોગ્રામ, X1 ડબલ ડેશ. મિત્રો 4 સેકન્ડ અંતે કૂતરાનો XCM રકમમાં આપેલો છે -10 મીટર. પછી M2 એટલે બિલાડીનું દળ એ છે 20 કિલોગ્રામ, અને X2 ડબલ ડેશ એટલે 4 સેકન્ડ અંતે બિલાડીનો XCM અને એ છે X2 ડબલ ડેશ, ભાગ્યા M1 એટલે પેલો બોલો M1 એટલે કૂતરાનું દળ 40 કિલોગ્રામ, M2 એટલે બિલાડીનું દળ 20 કિલોગ્રામ. આમાંથી X2 ડબલ ડેશ એની કિંમત આપણને મળે છે 5 મીટર બરાબર. સારું મિત્રો T=6 સેકન્ડ અંતે XCMનું સૂત્ર બરાબર, XCM બરાબર, ભાઈ XCM અચળ છે એટલે યથાવત રાખજો, પણ X1 ડબલ ડેશને બદલે X1 ટ્રિપલ ડેશ, X2 ડબલ ડેશને બદલે X2 ટ્રિપલ ડેશ, અને ભાગે M1+M2. ચાલો M1 એટલે કૂતરાનું દળ 40 કિલોગ્રામ, પછી X1 ટ્રિપલ ડેશ એટલે -7.5 મીટર. જોયેલો મિત્રો 6 સેકન્ડ અંતે કૂતરાનો XCM રકમમાં આપ્યો છે -7.5 મીટર, બિલાડીનું દળ 20 કિલોગ્રામ, અને X2 ટ્રિપલ ડેશ શોધવાના બાકી છે. M1 એટલે કૂતરાનું દળ 40 કિલોગ્રામ, અને M2 એટલે બિલાડીનું દળ 20 કિલોગ્રામ. આમાંથી મિત્રો X2 ટ્રિપલ ડેશની કિંમત મળશે 0. તો એનો અર્થ એ થયો કે 6 સેકન્ડ અંતે બિલાડીનો XCM જો શૂન્ય થતો હોય, તો મિત્રો XCM શૂન્ય હોય તો એ બિંદુ કયું કહેવાય? ઉગમ બિંદુ. અને જો 6 સેકન્ડ અંતે બિલાડી અહીંયા આવી જાય છે ઉગમ બિંદુ પર, તો અહીંયા એટલે ક્યાં આવે છે? રોટલી આગળ, બરાબર છે. બસ, તો મિત્રો અહીંયા રોટલી છે, બોલો અહીંયા રોટલી છે, અને ત્યાં આગળ 6 સેકન્ડે આ બિલાડી આવી જાય છે. જો 6 સેકન્ડે બિલાડી અહીંથી અહીંયા આવી જતી હોય, તો એ 6 સેકન્ડે કૂતરો ક્યાં છે? જોઈ લો રકમમાં, જોઈ લો 6 સેકન્ડ અંતે કૂતરો ક્યાં હતો? -7.5 મીટર એનો XCM છે, એટલે કે કૂતરો હજુ બિલાડીથી 7.5 મીટર દૂર છે, અને એ જ 6 સેકન્ડે બિલાડી બરાબર એ રોટલી પર આવી જ ગઈ. એટલે સૌથી પહેલાં રોટલી આગળ કોણ પહોંચી ગયું? બિલાડી, બરાબર. સારું, તો આ રીતે બિલાડી રોટલી આગળ સૌથી પહેલાં પહોંચી જાય છે. મેં જવાબ અહીં લખેલો છે 6 સેકન્ડ અંતે બિલાડી રોટલી આગળ પહોંચી જાય છે, કારણ કે 6 સેકન્ડ અંતે એનો XCM શૂન્ય થઈ જાય છે, એટલે કે ઉગમ બિંદુ પર આવી જાય છે, એટલે કે રોટલી પર આવી જાય છે. આ સમયે કૂતરો હજુ રોટલીથી 7.5 મીટર દૂર છે, આમ રોટલી આગળ બિલાડી પહેલાં પહોંચી જશે. સારું, પછી મિત્રો 5મા વિભાગમાં એમણે માંગ્યો છે કૂતરાનો વેગ, બરાબર, શોધી કાઢીએ. તો કૂતરાનો વેગ આપણે શોધવા માટે એક કામ કરીએ. અત્યારે જે કૂતરો છે ને, કૂતરો એ તમે જોઈ લો અવલોકન કોઠામાં,
એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. બોલો, એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. અને જો એક સરખા સમયમાં એક સરખું અંતર કપાતું હોય તો કૂતરાનો વેગ કેવો લઈ શકાય? અચળ. એ અચળ વેગ કઈ રીતે શોધશો? જોઈ લો. તમે 0 થી 2 સેકન્ડમાં શોધો, કે 2 સેકન્ડથી 4 સેકન્ડમાં શોધો, કે 4 સેકન્ડથી 6 સેકન્ડમાં શોધો, કે પછી 0 થી 6 સેકન્ડમાં શોધો, સરખા સમયમાં જો સરખું અંતર કપાતું હોય તો સરેરાશ વેગ અને અચળ વેગ એ બંને સરખા જ આવશે. તો આપણે સરેરાશ વેગ શોધીએ 0 થી 6 સેકન્ડમાં. બોલો, 0 થી 6 સેકન્ડમાં. તો 0 થી 6 સેકન્ડમાં સરેરાશ વેગ શોધવા માટે, બોલો, સરેરાશ વેગ બરાબર એક્સ એમમાં થયેલો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. બોલો, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એટલે એક્સ એમમાં થયેલો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. ચલો, ફેરફાર એટલે અંતિમ ઓછા પ્રારંભિક. 6 સેકન્ડ અંતે કૂતરાનો અંતિમ એક્સએમ લખાવો. 6 સેકન્ડ અંતે કૂતરાનો અંતિમ એક્સએમ કેટલો છે? -7.5 મીટર. માઇનસ કૂતરાનો પ્રારંભિક એક્સએમ કેટલો હતો? યાદ છે ને? -15 મીટર. -15 મીટર બરાબર. તો અંતિમ એક્સએમ માઇનસ પ્રારંભિક એક્સએમ ભાગ્યા તે માટે લાગતો સમય એ છે 6 સેકન્ડ. અને હવે મિત્રો, આમાંથી જવાબ મળે છે 1.25 મીટર પર સેકન્ડ. બોલો, 1.25 મીટર પર સેકન્ડ. મિત્રો, આ જે વેગ મળ્યો ને એ ધન છે, અને ધન વેગ શું બતાવે છે? કૂતરાની જમણી તરફની ગતિ બતાવે છે બરાબર. અને જમણી તરફ એટલે ધન એક્સિસામાં, તો કૂતરાની ગતિ ધન એક્સિસામાં થતી હોવાથી એનો વેગ કેવો મળે છે? ધન બરાબર. કોઈની ઈચ્છા થાય કે મારે આ સરેરાશ વેગ 0 થી 2 સેકન્ડમાં શોધવો છે તો પણ એની કિંમત આટલી જ આવશે, 2 સેકન્ડથી 4 સેકન્ડમાં પણ આટલી આવશે, 4 સેકન્ડથી 6 સેકન્ડમાં પણ કિંમત આટલી જ આવશે, અને 0 થી 6 સેકન્ડમાં શોધીશું તો પણ એટલી ને એટલી મળે છે. ટૂંકમાં કૂતરાનો વેગ કેવો છે? અચળ, કારણ કે તે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપી રહ્યો છે બરાબર. હવે મિત્રો, બિલાડીનો વેગ માંગેલો છે બરાબર. હવે બિલાડી માટે પણ તમે જોઈ લો કે 0 થી 2 સેકન્ડ, 2 સેકન્ડથી 4 સેકન્ડ અને 4 સેકન્ડથી 6 સેકન્ડ એ બધા સમયના ગાળાઓ કેવા છે? 2-2 સેકન્ડના બરાબર. એટલે સમયના ગાળાઓ એક સરખા છે, અને દરેક વખતે બિલાડીએ કાપેલું અંતર 5-5 મીટર જેટલું છે બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે બિલાડી માટે એક સરખા સમયમાં જો એક સરખું સ્થાનાંતર થતું હોય તો બિલાડીનો વેગ પણ કેવો છે? અચળ. પણ એ અચળ વેગ કેટલો આપણે શોધી કાઢીએ. બિલાડીનો વેગ, બિલાડી એટલે પદાર્થ નંબર 2, એટલે એનો વેગ એની સંજ્ઞા લીધી v2, એ જે સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. અત્યારે સ્થાનાંતર એક્સ અક્ષ પર થઈ રહ્યું છે, એટલે એક્સ એમમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. મિત્રો, એક્સ એમનો ફેરફાર એટલે અંતિમ એક્સયામ માઇનસ પ્રારંભિક એક્સયામ. તો આપણે વાત કરી રહ્યા છીએ 6 સેકન્ડ અંતે. 6 સેકન્ડ અંતે એવું બન્યું કે બિલાડી આવી ગઈ ઉગમ બિંદુ પર, એટલે કે રોટલી આગળ બરાબર. તો ઉગમ બિંદુનો એક્સએમ કેવો થાય? 0. માઇનસ બિલાડીનો પ્રારંભિક એક્સએમ હતો 15 મીટર અને સમય લાગ્યો 6 સેકન્ડ. તો -15/6 એ -2.5 મીટર પર સેકન્ડ બરાબર. મિત્રો, આ ઋણ નિશાની શું બતાવે છે? કે બિલાડીનો વેગ આમ છે, ડાબી તરફ, એટલે કે ઋણ એક્સિસામાં. જો વેગ ઋણ એક્સિસામાં હોય તો અહીંયા ઋણ નિશાની આવી રહી છે એના માટે બરાબર. મિત્રો, તમે એક બીજી એક વાત નોંધી કે આ વેગનો જે માનાંક છે એ 2.5 છે, અને કૂતરાના વેગનું માનાંક કેટલું હતું? 1.25. એટલે બિલાડીનો વેગ વધારે છે. બોલો, બિલાડીનો વેગ વધારે છે. સ્વાભાવિક છે કે બંને એક સરખા અંતરથી શરૂઆત કરે છે બરાબર. રોટલીથી કૂતરાનું અંતર પણ 15 મીટર હતું, રોટલીથી બિલાડીનું અંતર પણ 15 મીટર જ હતું, પરંતુ સ્વાભાવિક છે કે બિલાડી રોટલી તરફ વધારે વેગથી ગતિ કરે છે, એટલે બિલાડી રોટલી આગળ વહેલા પહોંચી જાય. સિમ્પલ. હવે મિત્રો, માંગે છે આખા તંત્રનું કુલ વેગમાન. તો એકદમ સહેલાઈથી શોધી શકાય. આપણે તંત્રનું કુલ વેગમાન જાણીએ છીએ, તંત્રના કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. મિત્રો, અત્યારે તમને એમ કહ્યું છે કે કૂતરો અને બિલાડી બંને એકબીજા તરફ અને રોટલી તરફ એવી રીતે દોડે છે કે જેથી કરીને આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે. જો આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેતું હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેવો થશે? 0. અને આ જો 0 સદિશ હોય તો એની સાથે એમનો ગુણાકાર કરો તો કુલ વેગમાન કેવું આવશે? 0 બરાબર. સારું. હવે દાખલા નંબર 5ની રકમ ધ્યાનથી વાંચો.
M1 અને M2 દળ ધરાવતા બે ગોળાઓ એકબીજાથી R જેટલા અંતરે આવેલા છે. હવે આપણે શું પૂછે છે? તો કે છે, આ બે ગોળાઓથી બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી બંને ગોળાઓના અંતરો R, M1 અને M2ના પદમાં શોધો. તો મિત્રો, આના કરતાં આ ગોળો મોટો અને ભારે હોવાથી મેં દ્રવ્યમાન કેન્દ્ર એની નજીક બતાવ્યું. તમને ખબર છે કે દ્રવ્યમાન કેન્દ્ર ભારે પદાર્થની નજીક હોય. સારું, અને બરાબર આ દ્રવ્યમાન કેન્દ્ર પર જ આપણે યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈએ છીએ. બોલો, યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ. જો દ્રવ્યમાન કેન્દ્ર પર જ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈશું તો ઉગમ બિંદુના યામો 0.0. સારું, હવે ઉગમબિંદુથી જમણી તરફની અક્ષ એટલે ધન એક્સ અક્ષ, ઉગમબિંદુથી ડાબી તરફની અક્ષ એટલે ઋણ એક્સ અક્ષ. આ દ્રવ્યમાન કેન્દ્રથી અથવા ઉગમબિંદુથી પહેલા કણનું અંતર ધારી લો કે R1, અને ઉગમબિંદુથી અથવા દ્રવ્યમાન કેન્દ્રથી બીજા કણનું અંતર ધારી લો કે R2. મિત્રો, આ બંને અંતરોનો સરવાળો R1+R2 એ આ કુલ અંતર આવશે, અને કુલ અંતર છે R. બરાબર? સારું, હવે આ જે કણ છે એ ઋણ એક્ષક્ષ પર આવેલો હોવાથી એનો એક્સિયામ ઋણ થશે, R1 જેટલો, પણ ઋણ લેવાથી -R1 થશે, અને જે બિંદુ અથવા કણ એક્ષક્ષ પર હોય એના માટે વાયયામ શૂન્ય થાય. પછી બીજા કણના યામો લખાવો. મિત્રો, બીજા કણનો એક્સિયામ આટલો થાય એટલે કે R2 જેટલો, અને જે કણ અથવા બિંદુ એક્ષક્ષ પર હોય એના માટે વાયયામ શૂન્ય થાય. ટૂંકમાં પહેલા કણનો સાંસદિશ સદિશ R1 બરાબર -R1.0, બીજા કણનો સાંસદિશ સદિશ R2 બરાબર R2.0. હવે દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ પર લીધું હોવાથી ઉગમ બિંદુને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્રનો સાંસદિશ સદિશ RCM કેવો થાય? શૂન્ય સદિશ. ઉગમ બિંદુ અહીંયા વિચારો મિત્રો, દ્રવ્યમાન કેન્દ્ર પણ ત્યાં જ છે, બંને બિંદુઓ એક જ જગ્યાએ આવેલા છે, એટલે ઉગમ બિંદુને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્રનો સાંસદિશ એ થશે શૂન્ય સદિશ. સદિશ RCM બરાબર શૂન્ય સદિશ. સારું, સદિશ RCMનું સૂત્ર યાદ કરો જોઈએ, M1 સદિશ R1+M2 સદિશ R2 / M1+M2. હવે મિત્રો, આ જે દ્રવ્યમાન કેન્દ્રનો સાંસદિશ છે એ આપણને ખબર છે અત્યારે શૂન્ય સદિશ છે, એટલે આની કિંમત શૂન્ય સદિશ આપણને ખબર છે. હવે આને ઉપર લઈ લો, આને ઉપર લેશો તો પણ ગુણાકાર શૂન્ય સદિશ જ આવશે, એટલે M1 સદિશ R1+M2 સદિશ R2 = શૂન્ય સદિશ. અને હવે M1 યથાવત, સદિશ R1ની કિંમત લખાવો, એ છે -R1.0 -R1.0. M2 યથાવત, સદિશ R2ની કિંમત લખાવો, એ છે R2.0. બોલો R2.0. અને શૂન્ય સદિશના યામો દ્વિપરિમાણમાં 0.0. હવે મિત્રો, અંદર ગુણાકાર કરો જોઈએ, -M1R1.0 -M1R1.0 અહીંયા ગુણાકાર કરો તો M2R2.0 એના બરાબર 0.0. સારું, હવે બંને બાજુએ એક્સ ઘટકો સરખાવીએ. કયા ઘટકો? એક્સ ઘટકો. તો અહીંયા એક્સ ઘટક કેટલો છે? -M1R1+ અહીંયા એક્સ ઘટક છે M2R2, અહીંયા એક્સ ઘટક છે 0. મિત્રો, આ પદને આમ લઈ લો, આમ એટલે માઇનસમાંથી પ્લસ થઈ જાય, એટલે M1R1 = M2R2 આમાંથી જરા R1/R2 શોધી કાઢો, એ આવશે M2/M1 સમીકરણ નંબર 1. હવે મિત્રો, છેદમાં યોગ લઈ લો, છેદમાં યોગ. R1 યથાવત છે, છેદમાં યોગ લેશો તો R1+R2 બરાબર, અહીંયા M2 યથાવત, છેદમાં યોગ લઈ લો M1+M2. હવે મિત્રો, આમાંથી R1 ને સુધારણ કરતાં બનાવતા પહેલાં તમને ખબર છે કે R1+R2 આખું કુલ અંતર શું આપશે? એ કુલ અંતર છે R. તો R1+R2ને બદલે તમે લખી નાખો r બરાબર, અને હવે R1ને સુધારણ કરતાં બનાવો તો એ થશે M2/M1+M2 × R. મિત્રો, આ સૂત્રને કેવી રીતે યાદ રાખશો? કુલ અંતર ભાગ્યા કુલ દ્રવ્યમાન. બોલો, કુલ અંતર ભાગ્યા કુલ દ્રવ્યમાન. અહીંયા R1 આવે તો અહીંયા M2 લખવાના છે, ઊંધું બોલો. જો અહીંયા R2 આવશે તો અહીંયા M1 આવશે, એ પણ આપણે લાવીએ જ છીએ, પણ પહેલાં એકવાર શબ્દોમાં બોલી જાઓ. કુલ અંતર ભાગ્યા કુલ દ્રવ્યમાન, કુલ અંતર ભાગ્યા કુલ દ્રવ્યમાન. અને અહીંયા R1 તો અહીંયા M2, ઊંધું બોલો. અહીંયા R2 તો અહીંયા M1. ચલો, એ પણ લાવી દઈએ. સમીકરણ 1માં
હવે અંશમાં યોગ લઈએ, શેમાં? અંશમાં. તો અહીંયા થશે આર વન પ્લસ આર ટુ, આર વન પ્લસ આર ટુ છેદમાં આર ટુ યથાવત. અહીંયા અંશમાં યોગ લઈ લો એટલે એમ વન પ્લસ એમ ટુ અપોન એમ વન, એમ વન પ્લસ એમ ટુ અપોન એમ વન. મિત્રો આર વન પ્લસ આર ટુને બદલે શું લખાવશો? સ્મોલ આર, બરાબર, છેદમાં આર ટુ યથાવત, એમ વન પ્લસ એમ ટુ અપોન એમ વન યથાવત, એમ વન પ્લસ એમ ટુ અપોન એમ વન યથાવત. આમાંથી આર ટુને સૂત્રો કરતા બનાવો તો એ થશે એમ વન અપોન એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ આર. જોયું મિત્રો? અહીંયા પણ કુલ અંતર ભાગ્યા કુલ દ્રવ્યમાન એટલું તો આવે જ છે. અહીંયા પણ કુલ અંતર ભાગ્યા કુલ દ્રવ્યમાન, અહીંયા આર વન તો અહીંયા એમ ટુ, ઊંધું બોલો, અહીંયા આર ટુ તો અહીંયા એમ વન, બરાબર. તો મિત્રો સમીકરણો બે અને ત્રણ શું બતાવે છે? દ્રવ્યમાન કેન્દ્રથી આપેલા બે કણોના અંતરો આર વન અને આર ટુના સૂત્રો બતાવે છે. કોના પદમાં? આર એમ વન અને એમ ટુ, બોલો, આર એમ વન અને એમ ટુના પદમાં, બરાબર. દાખલા નંબર છ ની રકમ ધ્યાનથી વાંચો. વાંચી રકમ, ચાલો. આપણી પાસે કેપિટલ આર ત્રિજ્યાવાળા અને સ્મોલ એમ જેટલું દળવાળા, જેની સપાટીઓ એકબીજાને અડકીને આવેલી હોય તેવા એક સમતલસ્થ એવા ત્રણ ગોળાઓ છે. એમાંનો આ છે પહેલો ગોળો, પછી આ છે બીજો ગોળો અને આ છે ત્રીજો ગોળો. સારું, હવે શું પૂછે છે? પ્રસ્તુત કિસ્સામાં જો પહેલા ગોળાનું કેન્દ્ર યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર લઈએ તો સમગ્ર તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામો શોધો. શોધી કાઢીએ. રાબેતા મુજબ આ છે એક્સ અક્ષ, બોલો, આ છે વાય અક્ષ, અને બંને અક્ષને લંબ અને આકૃતિના સમતલ લંબરૂપે બહારની તરફ એ છે ધન ઝેડ અક્ષ, એ આ છે, બરાબર. સારું, હવે ઉગમ બિંદુના યામો બોલી જાઓ જરા. ઝીરો કોમા ઝીરો કોમા ઝીરો. પછી આને બીજો ગોળો કીધો છે તો બીજા ગોળા માટે સાંસદીશ સદીશ આર ટુ લખાવો. બીજા ગોળાના દ્રવ્યમાન કેન્દ્રનું સાંસદીશ સદીશ આર ટુ એ આ બિંદુના યામો થશે. મિત્રો આ બિંદુનો એક્સ યામ લખાવો. પહેલા ગોળા માટે આ ત્રિજ્યા છે, આ બીજા ગોળાની ત્રિજ્યા છે, બધી બંને ત્રિજ્યાઓ સમાન છે. એટલે હવે આ બિંદુનો એક્સ યામ આટલો થશે, આટલો. આટલો એટલે કોના જેટલો? બોલો, આર પ્લસ આર, આર પ્લસ આર એટલે ટુ આર. અને જે બિંદુ એક્સ અક્ષ પર આવેલું હોય એના માટે વાયમ પણ શૂન્ય થાય, ઝેડયામ પણ શૂન્ય થાય, એટલે ટુ આર કોમા ઝીરો કોમા ઝીરો એ છે બીજા ગોળાના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદીશ. પછી ત્રીજા ગોળા માટે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, બરાબર. હવે એના યામો કેવી રીતે લખાવશો? સાંભળજો, આ જે બિંદુ છે તે એક્સ વાય સમતલમાં છે, બરાબર. અને એક્સ વાય સમતલમાં આવેલા કોઈપણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર જે હોય એના પરથી આપણે, અને આ ખૂણો જો આપેલો હોય તો એના પરથી આપણે એના યામો શોધી શકીએ. મિત્રો આ જે બાજુ છે ને, આ બાજુ એનું માપ આર વત્તા આર એટલે ટુ આર, આ બાજુનું માપ પણ, બોલતા રહેજો, આર વત્તા આર એટલે ટુ આર, આ બાજુનું માપ પણ આર વત્તા આર એટલે ટુ આર. ટૂંકમાં ત્રણેય ત્રણ બાજુઓ સમાન છે. જો ત્રણેય ત્રણ બાજુઓ સમાન હોય તો ત્રણેય ખૂણાઓ પણ સમાન થાય, એટલે દરેક સરખો ખૂણો સાહીઠ અંશનો થશે. એટલે આ જે ખૂણો છે એ સાહીઠ અંશનો થાય, બરાબર. સારું, હવે મિત્રો આ જે અંતર છે એ અંતર આર વત્તા આર એટલે ટુ આર છે. તો આ બિંદુના યામો ટુ આર કોસ સિક્સટી ડિગ્રી કોમા, બોલતા રહેજો, ટુ આર સાઇન સિક્સટી ડિગ્રી. અને જે બિંદુ એક્સ વાય સમતલમાં હોય એના માટે ઝેડ યામ ઝીરો થાય. ફરી એકવાર, આ જે અંતર છે એને ધારો કે આપણે કહીએ સ્મોલ એ, કહીએ સ્મોલ એ, અને આ ખૂણાને થીટા કહીએ. તો આ બિંદુનો એક્સ યામ થશે એ કોસ થીટા કોમા વાય યામ થશે એ સાઇન થીટા. એને બદલે મિત્રો આ અંતર શું છે? આ અંતર શું છે? આર વત્તા આર એટલે ટુ આર, એટલે અને થીટાને બદલે શું છે? સાઇઠ અંશ. તમારે બોલવાનું એ કોસ થીટા નહીં બોલવાનું, ટુ આર કોસ સિક્સટી ડિગ્રી, પછી એ સાઇન થીટા નથી બોલવાનું, ટુ આર સાઇન સિક્સટી ડિગ્રી.
બરાબર કોમા ઝીરો. સારું, હવે સાદુરૂપ આપો, કોસ 60 ડિગ્રી એટલે સાઇન 30 ડિગ્રી, સાઇન 30 એટલે 1/2, 2R ઇન્ટુ 1/2, 2 કેન્સલ એટલે R. પછી સાઇન 60 ડિગ્રી એટલે √3/2, 2 કેન્સલ એટલે √3 ઇન્ટુ R, અને આ છે ઝીરો. ચલો, પહેલા ગોળાના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ સદિશ R1 0, 0, 0, બીજા ગોળાના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ સદિશ R2 બરાબર 2R, 0, 0, ત્રીજા ગોળાના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ સદિશ R3 બરાબર R√3R, 0. દરેકે દરેક ગોળાનું દળ સમાન છે, M1 બરાબર M, M2 બરાબર M, M3 બરાબર M, બરાબર. હવે સૂત્ર અનુસાર આખા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ સદિશ RCM બરાબર, સૂત્ર બોલો, M1 સદિશ R1 પ્લસ M2 સદિશ R2 પ્લસ M3 સદિશ R3 અપોન M1 પ્લસ M2 પ્લસ M3. મિત્રો, M1 બરાબર M, સદિશ R1ની કિંમત 0, 0, 0, 0, 0, 0, M2ની કિંમત M, સદિશ R2ની કિંમત 2R, 0, 0, 2R, 0, 0, M3ની કિંમત M, સદિશ R3ની કિંમત, સદિશ R3ની કિંમત R√3R, 0, R√3R, 0. આ ત્રણે ત્રણ દળ M જેટલા છે, M પ્લસ M પ્લસ M. હવે મિત્રો, સાદુરૂપ આપતા પહેલાં અહીંયા M કોમન લઈ લો, M M M કોમન, બરાબર. કૌંસમાં શું રહેશે, ચલો પહેલાં XM નો સરવાળો લખાવો જોઈએ, 0 વત્તા 2R વત્તા R એટલે એ થશે 3R, પછી 0 વત્તા 0 વત્તા √3R એટલે √3R, 0 વત્તા 0 વત્તા 0 એટલે 0, M વત્તા M વત્તા M એટલે 3M, ઉપર નીચે M કેન્સલ, ઉપર નીચે M કેન્સલ, બરાબર. હવે મિત્રો, છેદ છૂટા પાડી દો, 3R/3 એટલે R, √3R/3 એટલે R/√3, 0/3 એટલે 0, બરાબર. અને મિત્રો, આ ત્રિજ્યા જો તમને મીટરમાં આપી હોય તો તમારે આ યામો મીટરમાં લખવા જોઈએ, એટલે છેલ્લે એકમ લખજો મીટર, બરાબર. જો આ ત્રિજ્યા સેન્ટીમીટરમાં આપે તો તમારે આટલા સેન્ટીમીટર લખવા પડે, બરાબર છે. સારું, દાખલા નંબર 7ની રકમ ધ્યાનથી વાંચો, બહુ જ સરસ દાખલો છે. ચલો વાંચી રકમ, આપણી પાસે કેપિટલ આર ત્રિજ્યા વાળો એક ઘન ગોળો છે, બરાબર. એમાં દ્રવ્યમાનની કદ ઘનતા બધે સરખી છે, માની લો કે રો જેટલી, બરાબર. પછી એમાંથી આકૃતિમાં દર્શાવેલા સ્થાનેથી સ્મોલ એ ત્રિજ્યા વાળો એક ગોળો કાઢી લેવામાં આવે છે, અને આ ગોળો કાઢી નાખીએ પછી મૂળ ગોળાનો જે ભાગ બાકી વધ્યો એના દ્રવ્યમાન કેન્દ્રના યામો આપણે શોધવાના છે. મિત્રો, એક કામ કરજો કે જે ભાગ કાઢી નાખવામાં આવે એ ભાગને જ્યાંથી કાઢી નાખવામાં આવે એની બરાબર સામેની બાજુએ તમારે બાકી વધેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામો વિચારવાના. ચલો, અહીંયા વચ્ચેથી કઈ અક્ષ પસાર થાય છે, વાય અક્ષ, બરાબર. તો આ જે ભાગ કાઢી નાખ્યો એ વાય અક્ષથી જમણી બાજુએથી કાઢ્યો, બોલો, વાય અક્ષથી જમણી બાજુએથી. જો વાય અક્ષથી જમણી બાજુએથી ભાગ કાઢી નાખીએ તો બાકી વધેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામો તમારે વિચાર, બાકી વધેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તમારે વિચારવાનું ડાબી તરફ. જો ભાગ કાઢી નાખીએ જમણી તરફથી તો બાકી વધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં વિચારશો, ડાબી તરફ, બરાબર. એવી રીતે બોલો જોઈએ, જો ઉપરથી કોઈ ભાગ કાઢી નાખીએ તો બાકી વધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં વિચારવાનું, નીચેની તરફ, બરાબર. આગળથી કોઈ ભાગ કાઢી નાખીએ તો બાકી વધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં વિચારવાનું, પાછળની તરફ, બરાબર. સારું,
અત્યારે આ જે ગોળો કાઢી નાખ્યો એ ધન એક્સ એક્સ પરથી કાઢી નાખ્યો, તો બાકી બધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર તમારે ઋણ એક્સ એક્સ પર વિચારવાનું છે. બરાબર? સારું. હવે આ જે આખો ગોળો છે જેમાંથી કોઈ ભાગ કાઢ્યો નહોતો ત્યારે એનું કુલ દળ કેપિટલ એમ લઈએ. બરાબર? એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ઉગમ બિંદુ પર લઈએ અને ઉગમ બિંદુના યામો 0.0.0. સારું. પછી આ જે ભાગ કાઢી નાખ્યો એ જ્યારે કાઢ્યો નહોતો ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું. બરાબર? અહીંયા હોય તો આ એક્સ યામ કેટલો થાય? આ એક્સ યામ કેટલો થાય? આટલો થાય. કોના જેટલો? બી જેટલો. આ અંતરે એમણે બી આપેલું છે એટલે એક્સ યામ બી છે. અને જે બિંદુ એક્સ એક્સ પર હોય એના માટે વાય એમ પણ શૂન્ય અને ઝેડ એમ પણ શૂન્ય એટલે 0.0. સારું. પછી આ ભાગ જમણી બાજુએથી કાઢી નાખ્યો એટલે બાકી બધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર સામેની બાજુએ એટલે કે ડાબી તરફ વિચારીશું આપણે. માનો કે અહીંયા જો આ બિંદુ અહીંયા છે તો એનો એક્સ યામ આટલો છે. બરાબર? જેને આપણે ધારી લઈએ એક્સ. અને જે બિંદુ એક્સ એક્સ પર હોય એના માટે વાય અને ઝેડ બંને યામો 0.0 થાય. મિત્રો, ભલે બિંદુ ઋણ એક્સ એક્સ પર હોય તમારે અહીંયા માઇનસ એક્સ ધારવાના નથી, તમારે એક્સ જ ધારવાના. એની કિંમત ઓટોમેટિકલી ઋણ આવશે. સંજ્ઞા ઋણ ધારવાની નથી, સંજ્ઞા એક્સ જ ધારવાની. એક્સની કિંમત ઋણ આવશે. બોલો, એક્સની કિંમત ઋણ આવશે. સારું. હવે આ જે ભાગ કાઢી નાખ્યો એનું દળ એમ વન લઈએ, એમ વન. અને કાઢી નાખ્યા પછી મૂળ ગોળાનો જે ભાગ બાકી વધ્યો એનું દળ આપણે એમ ટુ લીધેલું છે. બરાબર? તો મિત્રો, દ્રવ્યમાનનું સૂત્ર યાદ રાખો, કદ ઘનતાના સ્વરૂપે કદ ગુણ્યા કદ ઘનતા. બોલો, દ્રવ્યમાન બરાબર કદ ગુણ્યા કદ ઘનતા. મિત્રો, આ કદ ઘનતાની સંજ્ઞા રો લઈશું. રો એ દ્રવ્યમાનની કદ ઘનતા. રો શું બતાવશે? એકમ કદ દીઠ દ્રવ્યમાન. બોલો, એકમ કદ દીઠ દ્રવ્યમાન. તો એકમ કદનું દ્રવ્યમાન જો રો જેટલું લઈએ તો આપેલા વી જેટલા કદનું દ્રવ્યમાન કેટલું થાય? તો કે જે વી ઇન્ટુ રો. બોલો, વી ઇન્ટુ રો. તો વી એટલે કદ અને રો એટલે દ્રવ્યમાનની કદ ઘનતા. બરાબર? તો કદ ઘનતા પરથી દ્રવ્યમાન શોધવા માટે આટલું જ કરજો, કદ ગુણ્યા કદ ઘનતા. બોલો, કદ ગુણ્યા કદ ઘનતા. એવી રીતે ધારો કે દ્રવ્યમાનની રેખીય ઘનતા તમારી પાસે હોય તો શું કરવાનું? લંબાઈ ગુણ્યા રેખીય ઘનતા. બોલો, લંબાઈ ગુણ્યા રેખીય ઘનતા. અને દ્રવ્યમાનની પૃષ્ઠ ઘનતા હોય તો ક્ષેત્રફળ ગુણ્યા પૃષ્ઠ ઘનતા. બોલો, ક્ષેત્રફળ ગુણ્યા પૃષ્ઠ ઘનતા. બરાબર? અત્યારે દ્રવ્યમાનની કદ ઘનતા છે તો એ છે, બોલો, કદ ગુણ્યા કદ ઘનતા. એટલે કદ ઘનતા પરથી જો દ્રવ્યમાન શોધવાનું થાય તો કદ ગુણ્યા કદ ઘનતા કરવાથી દ્રવ્યમાન મળી જાય. અથવા સિમ્પલી આ રીતે વિચારો કે દ્રવ્યમાનની કદ ઘનતા જો રો લઈએ, રો બરાબર, તો એ છે દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. બરાબર? તો આમાંથી એમને સૂત્રણ કરતા બનાવો એટલે એમ બરાબર વી ઇન્ટુ રો. બોલો, એમ બરાબર વી ઇન્ટુ રો. હવે શબ્દોમાં બોલો જોઈએ, દ્રવ્યમાન બરાબર, બોલો, કદ ગુણ્યા દ્રવ્યમાનની કદ ઘનતા. કદ ગુણ્યા કદ ઘનતા. કદ ગુણ્યા કદ ઘનતા. કદ ગુણ્યા કદ ઘનતા. બોલો, કદ ગુણ્યા કદ ઘનતા. બરાબર? હવે મૂળ ગોળા માટે લખાવો. મૂળ ગોળાનું કુલ દ્રવ્યમાન કેટલું હતું? કેપિટલ એમ. એટલે આ દ્રવ્યમાનને બદલે કેપિટલ એમ લખ્યા. પછી મૂળ ગોળાનું કદ, આર ત્રિજ્યાવાળા ગોળાના કદનું સૂત્ર શું થાય? 4/3 πr³. 4/3 πr³. અને ગુણ્યા કદ ઘનતા, એ છે રો. બરાબર? આ કદ ઘનતા છે રો. બોલો, કદ છે 4/3 πr³ અને કદ ઘનતા છે રો. આ રો લખવાનું ભૂલાય નહીં. બરાબર? પછી કાઢી નાખેલા ગોળા માટે એનું દળ એમ વન લીધું છે, એમ વન. બરાબર? તો દળ લીધું એમ વન. પછી કદ, ભાઈ જે ગોળો કાઢી નાખ્યો એની ત્રિજ્યા આટલી છે. કોના જેટલી? બોલો, સ્મોલ એ. સ્મોલ એ. ત્રિજ્યા સ્મોલ એ હોય તો એવા ગોળાનું કદ શું થાય? 4/3 πr³. બોલો, 4/3 πr³. અને ગુણ્યા કદ ઘનતા છે રો. સારું. હવે મૂળ ગોળાના બાકી વધેલા ભાગ માટે એનું દળ એમ ટુ લઈએ. તો એમ ટુ દળ કેવી રીતે મળે? જે કુલ દળ હતું તમારી પાસે કેપિટલ એમ, એમાંથી તમે આટલું દળ કાઢી નાખ્યું, કશો વાંધો નહીં. બાકી કેટલું રહ્યું? કેપિટલ એમ માઇનસ એમ વન. બોલો, કેપિટલ એમ માઇનસ એમ વન. એની મેં સંજ્ઞા આપી સ્મોલ એમ ટુ.
હવે મિત્રો કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ વન એટલે કે ધીસ માઇનસ ધીસ, બરાબર. ધીસ માઇનસ ધીસ એટલે કે ધીસ માઇનસ ધીસ. અને જો ધીસ માઇનસ ધીસ લેશો તો ફોર ઉપરથી પાય રો, ફોર ઉપરથી પાય રો કોમન લેવાય, કૌંસમાં આર ક્યુબ માઇનસ એ ક્યુબ. બોલો કૌંસમાં આર ક્યુબ માઇનસ એ ક્યુબ. બોલો કૌંસમાં આર ક્યુબ માઇનસ એ ક્યુબ. ફરી એકવાર, ધીસ માઇનસ ધીસ લેશો તો ફોર ઉપરથી પાય રો કોમન, ફોર ઉપરથી પાય રો કોમન, ફોર ઉપરથી પાય રો કોમન, કૌંસમાં આર ક્યુબ માઇનસ એ ક્યુબ. બોલો કૌંસમાં આર ક્યુબ માઇનસ એ ક્યુબ, બરાબર. હવે મૂળ ગોળાના બાકી બધેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આપણે અહીંયા વિચાર્યું છે, જેના યામો આપણે ધાર્યા એક્સ કોમા ઝીરો કોમા ઝીરો. હવે એની કિંમત કઈ રીતે શોધી શકાય બતાવો. ઉગમ બિંદુને અનુલક્ષીને મૂળ ગોળાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ સદિશ આર સી એમ લઈએ તો એ થશે એમ વન સદિશ આર વન પ્લસ એમ ટુ સદિશ આર ટુ અપોન એમ વન પ્લસ એમ ટુ. મિત્રો એમ વન પ્લસ એમ ટુ એટલે આને આમ લઈ લો અને આમ લેશો તો એમ વન પ્લસ એમ ટુ કેટલા થશે? કેપિટલ એમ. આ થશે કેપિટલ એમ. એ કેપિટલ એમને અહીંથી અહીંયા લઈ લો, અહીંથી અહીંયા, એટલે કેપિટલ એમ ઇન્ટુ સદિશ આર સી એમ બરાબર. બોલજો એમ વન સદિશ આર વન પ્લસ એમ ટુ સદિશ આર ટુ, બરાબર. હવે મિત્રો થોડી પ્રેક્ટિસ કરવી પડશે, સાંભળજો. હું જેમ બોલાવું એમ બોલજો તો જલ્દીથી યાદ રહી જશે. હું એમ પૂછું કે આ સદિશ આર સી એમ શું છે, તો તમારે મને એમ કહેવાનું કેપિટલ એમ દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો. બોલો સદિશ આર સી એમ શું છે, બોલો જરા. કેપિટલ એમ દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો. બોલો કેપિટલ એમ દળવાળા મૂળ ગોળાના આ દ્રવ્યમાન કેન્દ્રના આયામો બોલી જાઓ. ઝીરો કોમા ઝીરો કોમા ઝીરો, અરે ઝીરો કોમા ઝીરો કોમા ઝીરો, બરાબર. પછી એમ વન યથાવત. મિત્રો એ જ રીતે સદિશ આર વન માટે શું બોલશો? એમ વન દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો. બોલો એમ વન દળવાળા આ પદાર્થના આ દ્રવ્યમાન કેન્દ્રના આયામો બોલી જાઓ. બી કોમા ઝીરો કોમા ઝીરો, બી કોમા ઝીરો કોમા ઝીરો, બરાબર. પછી એમ ટુ યથાવત. બોલો સદિશ આર ટુ એટલે શું, એનું અર્થઘટન શું કરવાનું? એમ ટુ દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો. એમ ટુ દળવાળા બાકી વધેલા આ ભાગના આ દ્રવ્યમાન કેન્દ્રના આયામો બોલી જાઓ. એક્સ કોમા ઝીરો કોમા ઝીરો, બોલો એક્સ કોમા ઝીરો કોમા ઝીરો, બરાબર. ફરી એકવાર આનું અર્થઘટન બોલો. કેપિટલ એમ દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો. કેપિટલ એમ દળવાળા આ પદાર્થના આ દ્રવ્યમાન કેન્દ્રના આયામો બોલી જાઓ. ઝીરો કોમા ઝીરો કોમા ઝીરો, ઝીરો કોમા ઝીરો કોમા ઝીરો. એમ વન યથાવત. મિત્રો આનું અર્થઘટન એમ વન દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો. એમ વન દળવાળા આ પદાર્થના આ દ્રવ્યમાન કેન્દ્રના આયામો બોલી જાઓ. બી કોમા ઝીરો કોમા ઝીરો, બી કોમા ઝીરો કોમા ઝીરો. બોલો એમ ટુ યથાવત. આનું અર્થઘટન બોલો. એમ ટુ દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો. એમ ટુ દળવાળા આ પદાર્થના આ દ્રવ્યમાન કેન્દ્રના આયામો બોલી જાઓ. એક્સ કોમા ઝીરો કોમા ઝીરો, એક્સ કોમા ઝીરો કોમા ઝીરો, બરાબર. હવે મિત્રો અહીંયા એમ સાથે ગુણાકાર કરી કાઢો. એમ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો, એમ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો, એમ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો. પછી એમ વન ઇન્ટુ બી કોમા એમ વન ઇન્ટુ ઝીરો એટલે ઝીરો, એમ વન ઇન્ટુ ઝીરો એટલે ઝીરો. એમ ટુ ઇન્ટુ એક્સ, એમ ટુ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો, એમ ટુ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો, બરાબર. હવે બંને બાજુ મિત્રો એક્સ ઘટકો સરખાવો. કયા એક્સ ઘટકો? ચલો અહીંયા એક્સ ઘટક કેટલો છે? ઝીરો. અહીંયા એક્સ ઘટક એમ વન ઇન્ટુ બી પ્લસ એક્સ ઘટક અહીંયા છે એમ ટુ ઇન્ટુ એક્સ. હવે આને આમ લઈ લો તો પ્લસમાંથી થઈ જશે માઇનસ, એટલે માઇનસ એમ વન બી. મિત્રો એમ ટુની કિંમત લખાવો. એમ ટુની કિંમત શું હતી? ફોર અપંદરી પાઈ ઇન્ટુ આર ક્યુબ માઇનસ એ ક્યુબ ઇન્ટુ રો. ફોર અપંદરી પાઈ ઇન્ટુ આર ક્યુબ માઇનસ એ ક્યુબ ઇન્ટુ રો ઇન્ટુ એક્સ બરાબર માઇનસ એમ વનની કિંમત લખાવો. એમ વનની કિંમત શું હતી? ફોર અપંદરી પાઈ એ ક્યુબ ઇન્ટુ રો. બોલો ફોર અપંદરી પાઈ એ ક્યુબ ઇન્ટુ રો અને ગુણ્યા બી લખવાનું ભૂલાય નહીં. સારું, બંને બાજુથી ફોર અપંદરી કેન્સલ, પાઈ પાઈ કેન્સલ. હવે એક્સને સૂત્રનો કરતા બનાવો એ થશે માઇનસ એ ક્યુબ બી
अपॉन आर क्यूब माइनस ए क्यूब, बोलो माइनस ए क्यूब बी अपॉन आर क्यूब माइनस ए क्यूब। फरी एक बार एक्स बराबर माइनस ए क्यूब बी अपॉन आर क्यूब माइनस ए क्यूब बराबर। मित्रों हजु आ एक्स एम आव्यो, आपणो अंतिम जवाब आपणे आ रीते लखवानो छे, फाइनल आंसर એ છે સદિશ આર ટુ, એટલે કે બાકી વધેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામો એક્સ કોમા ઝીરો કોમા ઝીરો, બોલજો એક્સ કોમા ઝીરો કોમા ઝીરો, એમાં એક્સની કિંમત શું લાવ્યા, એક્સની કિંમત છે માઇનસ એ ક્યુબ બી અપોન આર ક્યુબ માઇનસ એ ક્યુબ, માઇનસ એ ક્યુબ બી અપોન આર ક્યુબ માઇનસ એ ક્યુબ કોમા ઝીરો કોમા ઝીરો। જોયું મિત્રો એક્સિયામ ઋણ આવ્યો, બોલો એક્સિયામ ઋણ આવ્યો, મેં તમને કહેલું સંજ્ઞા ધન ધારવાની એની કિંમત ઓટોમેટિકલી ઋણ આવશે, જો એક્સિયામની કિંમત ઋણ મળે તો સમજી લેવાનું કે બિંદુ ક્યાં છે એક્સ એક્સ પર, અને સાથે સાથે વાય અને ઝેડ યામો ઝીરો ઝીરો જ છે એટલે બિંદુ એક્સ એક્સ પર છે જ, પણ એક્સિયામની કિંમત ઋણ હોવાથી એ બિંદુ ક્યાં છે, ઋણ એક્સ એક્સ પર બરાબર। મિત્રો નંબર આઠની રકમ ધ્યાનથી વાંચો, જે રકમ છ મિત્રો ત્રણ કણો આપણને આપેલા છે ખાસ સ્થાન ઉપર, પહેલો કણ અહીંયા છે બરાબર, એનો એક્સયામ છે માઇનસ ટુ, વાયયામ છે થ્રી, એટલે સદિશ આર વન લખાવજો માઇનસ ટુ કોમા થ્રી, પછી બીજો કણ અહીંયા છે બરાબર, એનો એક્સયામ આટલો છે ચાર અને વાયયામ આટલો છે બે, એટલે ફોર કોમા ટુ, સદિશ આર ટુ માટે ફોર કોમા ટુ, ત્રીજો કણ અહીંયા છે મિત્રો, એનો એક્સયામ એક છે અને વાયયામ માઇનસ થ્રી છે, બોલો સદિશ આર થ્રી બરાબર વન કોમા માઇનસ થ્રી, પછી પહેલા કણનું દળ કેટલું, ચાર કિલોગ્રામ, બીજા કણનું દળ આઠ કિલોગ્રામ, ત્રીજા કણનું દળ ચાર કિલોગ્રામ, તેમની પર લાગતા બળો બળ સદિશો વડે દર્શાવેલા છે। આપણે શું પૂછ્યું છે, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, એનું માનાંક અને એની દિશા પૂછી છે, શોધી કાઢી। પહેલા વિભાગમાં એમણે પૂછ્યું છે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ, જ્યારે આ કણો આ સ્થાન ઉપર સ્થિર હોય ત્યારે ઉગમ બિંદુને અનુલક્ષીને દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ, સૂત્ર અનુસાર સદિશ આરસીએમ બરાબર બોલતા રહેજો એમ વન સદિશ આર વન પ્લસ એમ ટુ સદિશ આર ટુ પ્લસ એમ થ્રી સદિશ આર થ્રી અપોન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી। ચલો એમ વન લખાવો, એમ વનની કિંમત કેટલી છે ચાર કિલોગ્રામ, સદિશ આર વન લખાવો, સદિશ આર વન એટલે કે પહેલા કણના યામો, બોલો એક્સ યામ કેટલો માઇનસ ટુ અને વાય યામ છે થ્રી એટલે માઇનસ ટુ કોમા થ્રી, એમ ટુ બીજા કણનું દળ આઠ કિલોગ્રામ, સદિશ આર ટુ એટલે બીજા કણના યામો, બીજા કણનો એક્સ યામ છે ચાર, વાય યામ છે બે એટલે ફોર કોમા ટુ, ફોર કોમા ટુ, ત્રીજા કણનું દળ આપ્યું ચાર કિલોગ્રામ, પછી સદિશ આર થ્રી એટલે ત્રીજા કણના યામો, ત્રીજા કણનો એક્સયામ છે વન અને વાયયામ છે માઇનસ થ્રી એટલે વન કોમા માઇનસ થ્રી, વન કોમા માઇનસ થ્રી, એમ વનની કિંમત ચાર, એમ ટુની કિંમત આઠ, એમ થ્રીની કિંમત ચાર। સારું મિત્રો ગુણાકાર કરો, જોઈએ ફોર ઇન્ટુ માઇનસ ટુ એટલે માઇનસ એઇટ, ચાર તરી બાર, પછી આઠ ચોકુ બત્રીસ, આઠ દો સોળ, ચાર એકુ ચાર, ફોર ઇન્ટુ માઇનસ થ્રી એટલે માઇનસ ટ્વેલ્વ, અને અહીંયા છેદમાં સરવાળો આવશે આઠ ને ચાર બાર ને ચાર સોળ। મિત્રો અંશમાં એક્સ યામોનો સરવાળો બોલો જોઈએ, માઇનસ આઠ વત્તા બત્રીસ કરશો એટલે આવશે ચોવીસ બરાબર છે, ચોવીસ માઇનસ આઠ વત્તા બત્રીસ કેટલા આવશે ચોવીસ, ચોવીસ ને ચાર અઠ્યાવીસ બરાબર। સારું પછી બાર વત્તા સોળ વત્તા માઇનસ બાર, એટલે બાર અને માઇનસ બાર કેન્સલ થઈ જશે એટલે અહીંયાથી વધે ખાલી સોળ, અને ભાગ્યા સોળ તો છે જ, હવે છેદ છૂટા પાડી દો, બોલો છેદ છૂટા પાડો, અઠ્યાવીસ ભાગ્યા સોળ એ આવે છે વન પોઈન્ટ સેવન ફાઈવ, સોળ ભાગ્યા સોળ એટલે એક, અને આટલા મીટર દ્રવ્યમાન કેન્દ્રના આ યામો બધા મીટરમાં હોવાથી અંતિમ યામો પણ તમારે લખવાના છે મીટરમાં। સારું હવે
તંત્રમાં ત્રણ કણો છે, ત્રણેય કણો પર લાગતા બળોનો સદિશ સરવાળો સમગ્ર તંત્ર પર લાગતું પરિણામી બળ આપે. અને પરિણામી બળ માટે તમને આ સમીકરણ ખબર છે, સદિશ કેપિટલ એ બરાબર એમ ઇન્ટુ સદિશ એ સી એમ, જમણી બાજુ યથાવત છે. ચલો કુલ દળ લખાવો, 4 + 8 + 4, આનું દળ 4 કિલોગ્રામ, આનું 8, આનું 4, બોલો 4 + 8 + 4, સદિશ એ સી એમ યથાવત. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ જે શોધવાનો છે, સદિશ એફ વન લખાવો. સદિશ એફ વન, મિત્રો સદિશ એફ વન ડાબી તરફ છે બરાબર, એટલે કે એની દિશા ઋણ એક્સ દિશામાં છે. અચ્છા, તો એનો બળનો એક્સ ઘટક તમારે ઋણ લેવો પડે. અહીંયા 6 ન્યૂટન આપ્યા છે, આપણે લખીશું -6. અને જે બળ સમક્ષિતિજ હોય, જે બળ સમક્ષિતિજ હોય આમ, એની પાસે કોઈ શિરોલંબ ઘટક હોતો નથી, એટલે એનો વાય ઘટક શૂન્ય થાય. એટલે સદિશ એફ વનના ઘટકો -6, 0 થાય. બોલો -6, 0. પછી સદિશ એફ ટુ લખાવો. સદિશ એફ ટુ માટે એમણે ધન એક્સ અક્ષ સાથેનો આ ખૂણો આપેલો છે 45 ડિગ્રી, એફ ટુનું મૂલ્ય આપ્યું 12 ન્યૂટન. તો આ સદિશના તમે બે પરસ્પર લંબ ઘટકો પાડી શકશો. આ સદિશ વત્તા આ સદિશ કરો એટલે આ સદિશ મળી જાય. હવે બોલો 12 ન્યૂટનનો 45 ડિગ્રીની પાસેનો ઘટક, 12 ન્યૂટનનો 45 ડિગ્રીની પાસેનો ઘટક એ થાય 12 cos 45 ડિગ્રી. પછી એ જ રીતે 12 ન્યૂટનનો 45 ડિગ્રીની સામેનો ઘટક 12 sin 45 ડિગ્રી. બોલો 12 sin 45 ડિગ્રી. મિત્રો કોસ 45 ડિગ્રી અને સાઇન 45 ડિગ્રી બંનેના મૂલ્યો સમાન છે, 1/√2 અથવા 0.7072. 0.7072ને આની સાથે ગુણી કાઢો તો એ કિંમત તમને મળશે 8.484. એવી રીતે અહીંયા પણ 8.484. ટૂંકમાં આ જે બળ સદિશ છે એનો એક્સ ઘટક આટલો છે અને વાય ઘટક આટલો છે બરાબર, બંને ઘટકો સમાન છે અત્યારે. તો ચલો સદિશ એફ ટુ લખાવો, 8.484, 8.484. મિત્રો આ ધન એક્સ દિશામાં છે માટે ધન ગણજો, એવી રીતે આ ધન વાય દિશામાં છે માટે એને પણ ધન ગણજો. સારું, પછી સદિશ એફ થ્રી. સદિશ એફ થ્રી માટે એની દિશા આમ છે, ધન એક્સ દિશામાં, માટે એનો એક્સ ઘટક આપણે 14 ધન લઈશું. અને જે બળ સમક્ષથી જ હોય એના માટે કોઈ વાય ઘટક હોતો નથી, એટલે આની પાસે કોઈ વાય ઘટક છે જ નહીં. એટલે એક્સ ઘટક છે +14 અને વાય ઘટક શૂન્ય છે, એટલે 14, 0, 14, 0. સાદરૂપ આપો જોઈએ, 4 ને 8 12, 12 ને 4 16, 16 × સદિશ એ સી એમ. બોલો 16 × સદિશ એ સી એમ બરાબર છે. પછી જમણી બાજુએ આ એક્સ ઘટકોનો સરવાળો બોલો, -6 + 8.484 + 14 એટલા આવે છે 16.484. અને વાય ઘટકોનો સરવાળો 0 + 8.484 + 0 એ આવશે 8.484. હવે આ 16ને નીચે મૂકી દો, 16ને નીચે મૂકી દો. સદિશ એ સી એમ બરાબર આને ભાગ્યા 16 કરો, પછી આને ભાગ્યા 16 કરો, છેદ છૂટા પાડી દેશો તો ધીસ અપોન 16 1.03025, અને ધીસ અપોન 16 એ જવાબ આવશે 0.53025. પ્રવેગનો એસઆઈ એકમ મીટર/સેકન્ડ² હવે ધારો કે આના એક્સ અને વાય ઘટકો છૂટા પાડવા છે, તો પહેલો જે ઘટક છે તે એક્સ ઘટક છે, બીજો વાય ઘટક છે. એ એક્સ બરાબર 1.03025 મીટર/સેકન્ડ² એ વાય બરાબર બોલો 0.53025 મીટર/સેકન્ડ² અને હવે પ્રવેગનું માનાંક લખવું હોય તો એના પરસ્પર લંબ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ લખવું પડે, એ બરાબર √ae² + ay² એના બરાબર √, ચલો આનો વર્ગ કરો અને પ્લસ આનો વર્ગ કરો અને આનું સાદરૂપ આવે છે 1.162 આટલા મીટર/સેકન્ડ². મિત્રો આને ધન એક્સ અક્ષ કહી દો, રાબેદા મુજબ જમણી બાજુની અક્ષ એટલે ધન એક્સ અક્ષ, અને સદિશ એ સી એની દિશા ધારો કે આ રીતે છે, જેનો ધન એક્સ અક્ષ સાથેનો ખૂણો ધારો કે થીટા છે. તો હવે મિત્રો આની સામેનો ઘટક આ છે, આની પાસેનો ઘટક આ છે, આ છે એક્સ ઘટક, આ છે વાય ઘટક. અને હવે જો ટેન થીટા લઈએ તો સામેનો ભાગ્યા પાસેનો, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે ટેન થીટા બરાબર ay/ax. બોલો ટેન થીટા બરાબર ay/ax. એમાં ay ની કિંમત શું લાગ્યા, ay ની કિંમત 0.53025, ax ની કિંમત 1.03025. ધીસ અપોન ધીસ એ જવાબ આવે છે 0.5147. હવે તમારે શું કરવાનું, લોગ ટેબલમાં નેચરલ ટેન્જન્ટનો કોટો કાઢવાનો, પણ એ કોઠામાં એવો ખૂણો શોધવાનો જ્યાં ટેન્જન્ટ વિધેયનું મૂલ્ય કાં તો એક્ઝેક્ટલી આટલું મળી જાય કાં તો એનાથી સૌથી નજીકનું મળે,
તો મિત્રો એવો ખૂણો તમને મળશે 27 ડિગ્રી 14 મિનિટ્સ. 27 ડિગ્રી 14 મિનિટ્સ, જ્યાં ટેન્જન્ટ વિદેનું મૂલ્ય આટલું મળે છે 0.5147. મિત્રો આ બે મૂલ્યો સમાન છે, આ બંને વિધેયો સમાન છે, તો પછી આ ખૂણો હોવો જોઈએ 27 ડિગ્રી 14 મિનિટ્સ. થીટા મસ્ટ બી કમ ઓન 27 ડિગ્રી 14 મિનિટ્સ, બરાબર. તો આ ખૂણો શું કરે છે? આ પ્રવેગની દિશા નક્કી કરે છે. જે ખૂણો આપેલા સદિશની દિશા નક્કી કરે એને દિશા સૂચક કોણ કહેવાય, દિશા સૂચક કોણ. ચાલો મિત્રો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો નંબર 9, એની રકમ ધ્યાનથી વાંચો. આજે રકમ 4. કેપિટલ આર ત્રિજ્યાવાળી એકદમ પાતળી વર્તુળાકાર તકતી ધ્યાનમાં લો, બરાબર. એનું કેન્દ્ર બરાબર યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર સંપાત કરેલું છે, બરાબર. હવે મિત્રો રકમમાં એવું કહ્યું છે કે આકૃતિમાં દર્શાવેલા સ્થાનેથી R/2 જેટલી ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતી કાપીને કાઢી દેવામાં આવે છે. જો આ વર્તુળાકાર તકતીને કાઢી નાખવામાં આવે તો પછી જે ભાગ બાકી વધ્યો, બરાબર, એના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં મળે એ આપણે શોધવાનું છે. સારું મિત્રો, જો આપેલો પદાર્થ ત્રિપારિમાણિક હોય, જેમ કે આગળના એક દાખલામાં ગોળો આપેલો, ગોળો, તો એ વખતે દ્રવ્યમાનની કદ ઘનતા યાદ કરવાની, એટલે કે એકમ કદ દીઠ દ્રવ્યમાન, એને કહેવાય દ્રવ્યમાનની કદ ઘનતા, એની સંજ્ઞા રો આપેલી, બરાબર છે. મિત્રો અહીંયા પદાર્થ ત્રિપારિમાણિક નથી, સમતલીય પદાર્થ છે, દ્વિપારિમાણિક છે. એના માટે દ્રવ્યમાનની પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરવાની, દ્રવ્યમાનની પૃષ્ઠ ઘનતા, બોલો દ્રવ્યમાનની પૃષ્ઠ ઘનતા. મિત્રો ચોપડીમાં રકમમાં ભલે સંજ્ઞા રો આપી હોય પણ સામાન્યતઃ પૃષ્ઠ ઘનતા માટે સંજ્ઞા સિગ્મા લખવામાં આવે છે, બરાબર. એટલે અત્યારે આપણે સંજ્ઞાનો ફરક કરેલો છે, રોને બદલે સિગ્મા લખીએ છીએ. અંતિમ જવાબમાં સંજ્ઞા આવવાની જ નથી, એટલે મિત્રો જવાબની ચિંતા ના કરો, જવાબ ચોપડી પ્રમાણે આપણને મળશે જ, બરાબર. સા તો એકમ ક્ષેત્રફળ દીઠ દ્રવ્યમાન, એનું નામ દ્રવ્યમાનની પૃષ્ઠ ઘનતા, એની સંજ્ઞા લખીશું સિગ્મા. મિત્રો રોનું સૂત્ર શું હતું? રો બરાબર યાદ છે M/V હતા, M/V. એનો એકમ થાય kg/m³, પરંતુ અહીંયા સિગ્માનો એકમ શું થશે? kg/m², કારણ કે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે, બરાબર. ટૂંકમાં મિત્રો સમતલીય પદાર્થ માટે એકમ ક્ષેત્રફળ દીઠ દ્રવ્યમાન, એનું નામ દ્રવ્યમાનની પૃષ્ઠ ઘનતા. ચલો આને ઉપર લઈ લો, એટલે m = a × σ, બરાબર. શબ્દોમાં બોલો જોઈએ, દ્રવ્યમાન બરાબર, શબ્દોમાં બોલો દ્રવ્યમાન બરાબર ક્ષેત્રફળ ગુણ્યા દ્રવ્યમાનની પૃષ્ઠ ઘનતા, ક્ષેત્રફળ ગુણ્યા પૃષ્ઠ ઘનતા બોલો, અથવા ક્ષેત્રફળ ઘનતા બોલશો તો પણ ચાલશે. એટલે ક્ષેત્રફળ ગુણ્યા ક્ષેત્રફળ ઘનતા, ક્ષેત્રફળ ગુણ્યા ક્ષેત્રફળ ઘનતા. અગાઉ જે પેલો ગોળાવાળો દાખલો ગણેલો એમાં કદ ગુણ્યા કદ ઘનતા, કદ ગુણ્યા કદ ઘનતા, અહીંયા શું છે? ક્ષેત્રફળ ગુણ્યા ક્ષેત્રફળ ઘનતા અથવા પૃષ્ઠ ઘનતા, બરાબર. સારું હવે મિત્રો પહેલાં આ સૂત્ર પરથી મૂળ તકતીનું દળ તમે મને લખાવી દો. આ જે મૂળ તકતી છે ને પેલા ઓરિજિનલ ડિસ્ક, એનું કુલ દળ કેપિટલ M લઈએ, એટલે આ દળ લખ્યું કેપિટલ M. તો અહીંયા જેનું દળ લેતા હો એનું ક્ષેત્રફળ લખવું પડે. ચલો મિત્રો આ જે મૂળ તકતી છે એની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R.
જો ત્રિજ્યા કેપિટલ આર હોય તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાય ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ, એટલે પાય ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ, બરાબર. અને ઇન્ટુ સિગ્મા તો છે જ, ભૂલાય નહીં, એ બરાબર લખ્યા, પાય આર સ્ક્વેર સિગ્મા યથાવત. પછી જે તકતી કાઢી નાખી એનું દળ આપણે લઈએ એમ વન, એટલે આ દળને બદલે મેં લખ્યા એમ વન. તો જે દળ અહીંયા લખીએ એને અનુરૂપ ક્ષેત્રફળ અહીંયા જમણી બાજુએ લખવાનું છે. મિત્રો, જે તકતી કાઢી નાખી તે આ છે, બરાબર. એની ત્રિજ્યા આર બાય ટુ છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? શબ્દોમાં બોલો, પાય ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. બોલો, પાય ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. ત્રિજ્યા કેટલી છે? આર બાય ટુ, એનો વર્ગ કરો. અને ઇન્ટુ સિગ્મા, સિગ્મા યથાવત, બરાબર. દ્રવ્યમાંની પૃષ્ઠ ઘનતા બધે સરખી છે, સારું. આ કેટલા થયા? પાય આરનો સ્ક્વેર લખ્યો ઇન્ટુ સિગ્મા, બેનો વર્ગ ચાર, પાય આર સ્ક્વેર સિગ્મા અપોન ફોર. પણ જ્યાં પાય આર સ્ક્વેર સિગ્મા હોય ત્યાં શું લખી શકાય? કેપિટલ એમ. તો આની જગ્યાએ કેપિટલ એમ લખો, એટલે આ થશે એમ બાય ફોર. બોલો, કેપિટલ એમ બાય ફોર. હવે મિત્રો, આટલો ભાગ જો કાઢી નાખીએ તો પછી જે ભાગ બાકી વધ્યો તે આ છે, બરાબર. એ બાકી વધેલા ભાગનું દળ આપણે લઈએ એમ ટુ. તો મૂળ તકતીના બાકી વધેલા ભાગનું દળ આપણે લીધું એમ ટુ. મિત્રો, પહેલાં કુલ દળ કેટલું હતું? કેપિટલ એમ. એમાંથી કેટલું દળ કાઢી નાખ્યું? એમ વન. એમ જેટલું હતું એમ વન જેટલું કાઢી નાખ્યું, એમ જેટલું હતું એમ વન જેટલું કાઢી નાખ્યું, કશો વાંધો નહીં. બાકી કેટલું રહ્યું? એમ માઇનસ એમ વન, બરાબર. ચલો, એમ યથાવત, એમ વનની કિંમત લખાવશો. બોલો, એમ વનની કિંમત કેટલી લાવેલા? એમ બાય ફોર. બોલો, એમ વનની કિંમત એમ બાય ફોર. એમ માઇનસ એમ બાય ફોર એ થશે થ્રી એમ બાય ફોર. સિમ્પલ, સારું. હવે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ, મૂળ તકતીના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ ઉગમ બિંદુને અનુલક્ષીને સદિશ આર સી એમ હોય તો સૂત્ર તમને ખબર છે. સદિશ આર સી એમનું સૂત્ર યાદ આવશે ને? એમ વન સદિશ આર વન પ્લસ એમ ટુ સદિશ આર ટુ અપોન એમ વન પ્લસ એમ ટુ. પરંતુ મિત્રો, એમ વન પ્લસ એમ ટુ શું થાય? આને આમ લઈ લો, એમ વન પ્લસ એમ ટુ શું થાય? કેપિટલ એમ, બરાબર છે. એ કેપિટલ એમ જે છેદમાં દેખાય છે એને અંશમાં લીધા, કેપિટલ એમને છેદમાંથી અંશમાં, બરાબર ને. બોલો, એમ ઇન્ટુ સદિશ આર સી એમ બરાબર એમ વન સદિશ આર વન પ્લસ એમ ટુ સદિશ આર ટુ. મિત્રો, એમ યથાવત. ગઈ વખતે મેં તમને કહેલું કે આ સદિશ આર સી એમનું અર્થઘટન તમારે મને શું લખાવવાનું? કેપિટલ એમ દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો. બોલો દરેક જણ, કેપિટલ એમ દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો. કેપિટલ એમ દળવાળા આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું, ક્યાં? ઉગમ બિંદુ પર. ઉગમ બિંદુના યામો બોલો જરા, 0,0, એટલે આ જે સ્થાન સદિશ છે એ આવશે 0,0. એમ વનની કિંમત બોલો, એમ વનની કિંમત એમ બાય ફોર. બોલો, એમ વનની કિંમત એમ બાય ફોર, બરાબર. ચલો, સદિશ આર વનનું અર્થઘટન લખાવો. સદિશ આર વનનું અર્થઘટન શું થાય? એમ વન દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો. મિત્રો, આ જે તકતી છે એ જ્યારે અહીંયા હતી ત્યારે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું, એના ભૌમિતિક કેન્દ્ર પર. એનો એક્સ યામ આટલો થાય, એટલે કે આર બાય ટુ. અને જે બિંદુ એક્સ એક્સ પર હોય એના માટે વાય યામ શૂન્ય થાય, બરાબર ને. એટલે એ યામો આવશે આર બાય ટુ કોમા ઝીરો. બોલો, આર બાય ટુ કોમા ઝીરો, બરાબર. સારું, પછી એમ ટુની કિંમત લખાવો. એમ ટુની કિંમત કેટલી? થ્રી એમ બાય ફોર. બોલો, એમ ટુની કિંમત થ્રી એમ બાય ફોર, બરાબર. હવે મિત્રો, આનું અર્થઘટન બોલો. એમ ટુ દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો. ગઈ વખતે શું વાત કરેલી? તમે જે ભાગ કાઢી નાખો છો, બરાબર, એનું દ્રવ્યમાન કેન્દ્ર જો ધન એક્સ અક્ષ પર હોય તો બાકી બધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુથી ડાબી તરફ, આની સામેની બાજુએ વિચારવાનું. આ ધન એક્સ અક્ષ પર છે તો બાકી બધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં લેશો? ઋણ એક્સ અક્ષ પર, બરાબર છે. સારું, તો મિત્રો, એ જે બિંદુ છે એ મેં અહીંયા ધારી દઉં, એનો એક્સ યામ આટલો છે, ધારી લો કે એક્સ. અને જે બિંદુ એક્સ અક્ષ પર હોય
એને મળે વાયામ શૂન્ય. જો તમે જે ભાગ કાઢી નાખો એનું દ્રવ્યમાન કેન્દ્ર જો ધન વાયક્ષ ઉપર હોય તો બાકી વધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં ધારશો? ઋણ વાયક્ષ ઉપર. બરાબર, તમે જો અહીંયાથી ભાગ કાઢી રહ્યા છો તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ધન એક્સ એક્સ પર હતું, તો બાકી વધેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં વિચારશો? ઋણ એક્સ અક્ષ પર, માની લો કે અહીંયા. બરાબર, પણ એક્ઝેક્ટલી ક્યાં છે એ તો આપણે શોધવાનું છે. સારું, તો મિત્રો સદિશ આટોનું અર્થઘટન ફરી એકવાર બોલો જોઈએ. એમ ટુ દળવાળા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામો, એમ ટુ દળવાળા બાકી વધેલા આ ભાગના આ દ્રવ્યમાન કેન્દ્રના આયામો બોલી જાઓ. એક્સ કોમા ઝીરો, બોલો એક્સ કોમા ઝીરો. બરાબર, ગુણાકાર કરો જોઈએ. એમ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો, એમ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો. ગુણાકાર કરો એમ ઇન્ટુ આર, ચાર દો આઠ. દિસ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો. થ્રી એમ એક્સ અપોન ફોર, થ્રી એમ એક્સ અપોન ફોર કોમા દિસ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો. હવે બંને બાજુ મિત્રો એક્સ ઘટકો સરખાવો. કયા ઘટકો? એક્સ ઘટકો. ચલો અહીંયા એક્સ ઘટક કેટલો છે? ઝીરો. અહીંયા એક્સ ઘટક છે એમ આર અપોન એઈટ, પ્લસ અહીંયા એક્સ ઘટક છે થ્રી એમ એક્સ અપોન ફોર, થ્રી એમ એક્સ અપોન ફોર. હવે મિત્રો આને આમ લઈ લો તો પ્લસમાંથી માઇનસ થઈ જાય એટલે માઇનસ એમ આર અપોન એઈટ. એમ એમ કેન્સલ, ચાર દો આઠ થાય, ત્રણ નીચે આવે એટલે ત્રણ દો છ એટલે માઇનસ આર બાય સિક્સ, માઇનસ આર બાય સિક્સ. બરાબર મિત્રો, આ એક્સ યામ આવ્યો. હવે આપણો ફાઇનલ આન્સર એ છે આ યામો, અને એ યામો છે એક્સ કોમા ઝીરો. બોલો એક્સ કોમા ઝીરો, એમાં એક્સની કિંમત શું લાવ્યા? માઇનસ આર બાય સિક્સ. બોલો એક્સની કિંમત માઇનસ આર બાય સિક્સ કોમા ઝીરો. ચોપડીમાં મિત્રો ભૂલથી એ લોકોએ પ્રિન્ટિંગ મિસ્ટેક કરી છે, ચોપડીમાં ભૂલથી અહીંયા માઇનસ આર બાય ટુ લખ્યા છે, ખોટું છે. સાચો જવાબ આ છે માઇનસ આર બાય સિક્સ કોમા ઝીરો. બરાબર મિત્રો, તમે એક વાત નોંધી, અંતિમ જવાબમાં ક્યાંય પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય કે રો હોય એ અહીંયા આવતી નથી. એટલે મિત્રો અહીંયા રો લઈને ગણશો, રો લઈને ગણશો તો પણ દાખલાનો જવાબ આનો આ જ આવશે. પણ સામાન્યતઃ દ્રવ્યમાનની કદ ઘનતાને રો તરીકે, દ્રવ્યમાનની રેખીય ઘનતા હોય તો લેમડા તરીકે, અને દ્રવ્યમાનની પૃષ્ઠ ઘનતા હોય તો એને સિગ્મા તરીકે દર્શાવવાનો રિવાજ છે. એટલા માટે મેં મિત્રો અહીંયા રોને બદલે સિગ્મા લખ્યા, એટલે તમે સ્પષ્ટપણે યાદ રાખી શકો કે જ્યારે ત્રિપારિમાણિક પદાર્થ હોય ત્યારે રો યાદ કરવાના, એ છે એમ અપોન વી, અને જ્યારે દ્વિપારિમાણિક પદાર્થ હોય, સમતલીય પદાર્થ હોય ત્યારે દ્રવ્યમાનની પૃષ્ઠ ઘનતા સિગ્મા યાદ કરવાની, એ છે એમ અપોન એ, દળ ભાગ્યા ક્ષેત્રફળ, દળ ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર.